नमस्कार खेडूत मित्रों, हूँ योगेश पटेल, जैन इरिगेशन सिस्टम तरफ थी आपनो हार्दिक स्वागत करू छू। खेडूत मित्रों, हमना घना बदा खेडूतों ना कॉल आवे छे के खेडूत, अरे साहेब तमे अमार खेतरे आओ, अमारा दाड़म जो आओ। घना बदा जूना खेडूतो छे एवो दाड़म ना खेतर नी विजिट करवा मांगे छे। घना बदा अपना नवा खेडूतो छे जेमने नवू प्लांटेशन करवू छे, ए लोको पण अमने कहे छे कि भाई साहेब विजिट आओ, अमने गाइड आपो। પણ અત્યારની જે કોરોનાની કન્ડિશન ચાલે છે એમાં બધા ખેડૂતોને ત્યાં જઈને મુલાકાત લઈ શકાય એવું પોસિબલ નથી, એટલા માટે આ વેબિનારનું આપણે આયોજન કરેલું છે। ખેડૂત મિત્રો, દાડમ પાકમાં જે આપણે દરેક વસ્તુ કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, એ બધી માહિતી આમાં આપણે કવર કરવાનો ટ્રાય કરીશું। એકચ્યુઅલી જોવા જઈએ તો દાડમની ખેતી માટે જો ચર્ચા કરવા બેસીએ તો આખો દિવસ પણ આપણને ઓછો પડી શકે છે, આખો દિવસ, કેમ કે એક એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે। એક એક વસ્તુ પર વાત કરવા જઈએ કે આપણે ખાલી જમીનની વાત કરવા જઈએ તો જમીન માટે આપણે 1 થી 1.5 કલાક જોઈએ છે। એવી રીતે દરેક જેટલા બી પોઈન્ટ છે એ બધા પર આપણને વધારે ટાઈમ જોઈએ છે, પણ આપણી પાસે ટાઈમ જે કરો એ ઓછો હોવાથી આપણે એક વસ્તુ અહીંયા આગળ એ કરવાના છે કે આપણે શું છે જે બેઝિક ગાઈડલાઈન છે એ આપણે અહીંયા આગળ હું ચર્ચા કરવા માંગુ છું। તો ખેડૂત મિત્રો, કે દાડમની ખેતી શું છે? અત્યારે આપણો જે દરેક ખેડૂતોનો જે જો આપણે જોવા જઈએ તો કેવું છે, આપણી પાસે જમીનો ઓછી થતી જાય છે। બીજી વસ્તુ કે આપણી પાસે જે નવી જમીન આપણને મળે છે એવું જરૂરી નથી કે ત્યાં આગળ આપણે બધા પાક લઈ શકીએ। હવે એ બધા માટે આપણે વિચાર કરવો પડે કે કયો પાક આપણે સુટેબલ થઈ શકે, અને આપણે એમના બાગાયતી પાકો તરફ વળતા હોય તો બાગાયતી પાકમાં કયો પાક એવો છે કે આપણને જે સારામાં સારું આપણે પ્રોડક્શન મળી શકે। તો એના માટે આપણે જયારે દાડમની વાત કરીએ છીએ તો દાડમ પાક કેમ માટે, તો આપણે એક વિચાર કરીએ તો કે ભાઈ હાર્ડી ક્રોપ છે। હાર્ડી ક્રોપ એટલા માટે કે મોસ્ટલી ઘણી બધી જગ્યાએ આપણે એનો ટ્રાય કરી શકીએ છીએ, અરે લગાવી શકીએ છીએ અને એનામાંથી ઉત્પાદન લઈ શકીએ છીએ। જ્યાં આગળ ખરાબ જમીન છે ત્યાં પણ લઈ શકીએ છીએ, સારી જમીન હોય તો ત્યાં પણ લઈ શકીએ છીએ। બીજી વસ્તુ છે, આપણે જયારે આગળ વિચાર કરીએ કે આપણું જયારે ફ્રૂટ તૈયાર થતું હોય તો ત્યારે અત્યારે હવે શું છે, આપણે એક્સપોર્ટનું વિચારવું પડશે। તો એના માટે બીજી વસ્તુ જોઈએ તો એક્સપોર્ટ માટે ગુડ કીપિંગ ક્વોલિટી, એવો પાક લેવો પડશે કે જેની કીપિંગ ક્વોલિટી સારી છે, કેમ કે જેની કીપિંગ ક્વોલિટી સારી હશે એ જ પાક આપણે આગળ જતા એક્સપોર્ટ કરી શકીએ છીએ। ત્રીજી વસ્તુ આપણે જોવા માંગીએ છીએ કે આપણી જે સોઇલ છે એ આજે દરેક જગ્યાની અલગ અલગ સોઇલ છે, તો દરેક જગ્યાની સોઇલમાં એ સુટેબલ થવું જોઈએ। આજે આપણે કચ્છની વાત કરીએ તો ત્યાં આગળ ટીડીએસ વધારે છે, 1500 TDS, 2000 TDS, 2500 TDS આવી રીતે એ છે। તો કોઈ જગ્યાએ ખડકાળ જમીન છે, બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં આગળ રેતીવાળી જમીન છે, ત્યાં આગળ બીજા પાકમાંથી આપણે એટલું ઉત્પાદન ના લઈ શકતા હોય, તો આપણે એવું વિચારવું પડવું પડે કે ભાઈ જે દાડમ છે એ દાડમ શું છે કે દરેક સોઇલમાં એ પોસિબલ કરી શકાય છે આપણે, તો એટલા માટે। બીજું છે કે લેસ વોટર રિક્વાયર, હમણાં આપણે વાત કરી કે બનાસકાંઠા છે, આજે બનાસકાંઠાનું વોટર ટેબલ જે જોઈએ આપણે તો દર વર્ષે એ નીચે નીચું જતું જાય છે, તો એવામાં આપણે એવો પાક સિલેક્ટ કરવો પડશે કે આપણી પાસે પાણી ઓછું છે અને આપણે એ જ જમીનમાંથી ઉત્પાદન સારું લેવું છે। તો આપણે જે દાડમ પાકની જે પાણીની રિક્વાયરમેન્ટ છે આપણે આગળ જતા ડિટેલમાં વાત કરીશું, તો એની પાણીની રિક્વાયરમેન્ટ બહુ ઓછી છે, એટલા માટે આપણે આ એક ઓપ્શન લઈ શકીએ। પછી ફ્રૂટિંગ ટાઈમ 3 બાર, આ 3 બારમાં આપણે લઈ શકીએ છીએ। જે બહાર ટ્રીટમેન્ટનું આખું જે ગાઈડ છે એ આપણે આગળ જતા ડિસ્કસ કરવાના છે કે દાડમ પાકમાં આપણે 3 બાર એટલે મુખ બાર, હસ્ત બાર, આંબે બાર, એવું 3 ટાઈમ આપણે લઈ શકીએ છીએ। તો આપણે ત્યાં આગળ જેવી ક્લાઇમેટિક કન્ડિશન છે, સોઇલ કન્ડિશન કેવી છે એની ઉપર આપણે ચેન્જીસ કરી શકીએ છીએ કે આપણે કયો બહાર લઈ શકીએ અને એનામાંથી કયું ઉત્પાદન લઈ શકીએ। પછી બીજું કે દાડમની જે અવેરનેસ છે હેલ્થ માટે, હમણાં ડે બાય ડે આપણને અવેરનેસ વધતી જાય છે। પહેલા એવું હતું કે દાડમને વધારે પડતું કોઈ પ્રેફર નથી કરતું, આપણે આગળ જોઈએ છીએ કે દાડમમાં કેટલા બધા બેનિફિટ્સ છે, જે આપણે ઘણા બધા ન્યુટ્રિયન્સ, વિટામિન્સ છે કે પ્રોટીન છે કે બધી વસ્તુ આપણને, મિનરલ્સ છે એ આપણને પ્રોવાઈડ કરે છે, તો એ અવેરનેસ હવે ખેડૂતોમાં કે બધા માણસોમાં એનામાં વધતી જાય છે, તો એટલે જે કન્ઝપ્શન છે એ દાડમનું હવે ડે બાય ડે વધતું જાય છે। બીજું છે કે ખેડૂતનું એક જ એવું હોય કે ભાઈ જે બી લગાવું છું એનું રિટર્ન સારું મળે,
આપણે જો દાડમની ખેતી સારા પાયે હાઈ ટેકનોલોજીથી યુઝ કરીએ અને એની કરવામાં આવે તો આપણે એનામાંથી બેટર રિટર્ન લઈ શકીએ છીએ. બીજું વસ્તુ વાત કરીએ આપણે કે દાડમના ઉગમસ્થાન, તો ખેડૂત મિત્ર આમાં જે આપણે કહેવામાં આવે છે કે દાડમનું એકચ્યુઅલી ઉગમસ્થાન છે ઈરાન છે, પણ આપણે ત્યાં જે વાત કરીએ તો આપણા જે જૂના ગ્રંથો છે એમાં પણ આપણે જોઈ શકાય છે કે એમાં પણ આપણે ઘણા બધા જગ્યા ગ્રંથોમાં એનો જિક્ર કરેલો છે કે ભાઈ દાડમનો પાક, કે દાડમ પાક જે ખરો એ ખરેખર ત્યારથી એવું હતું કે એના જે બેનિફિટ છે એ બહુ છે, એના માટે ત્યારથી આપણે જોઈ શકીએ તો આપણે ત્યારનો એનો ઉલ્લેખ કરેલો છે આપણા ગ્રંથોમાં. આજે જયારે દાડમ પાકની વાત કરીએ છીએ તો હમણાં આપણા ખેડૂતો કઈ કઈ સમસ્યાનો મેઇન સામનો કરી રહ્યા છે, એમાં છે એક ઓઇલી ડિસીઝ, એને બીબીડી એટલે કે બેક્ટેરિયલ બ્લાઇટ કહેવાય છે. આજે ઘણા બધા મહારાષ્ટ્રના ખેડૂતો છે એ આ રોગના લીધે એ વાડીઓ ખાલી કરે છે અને એનું જે પ્લાન્ટેશન છે એ બીજી જગ્યાએ કરે છે. તો એ રોગ કેવી રીતે આવે છે, એનું નિરાકરણ કેવું કરવું પડશે, એ બધી વસ્તુનું આપણે આગળ ડિસાઇડ કરવાનું છે. પછી કે વિલ્ટ, આપણા ખેડૂતો શું કરે છે કે ભાઈ ઘણી જગ્યાએ આપણે જે સોઇલમાં દાડમ થઈ નહીં શકતું એ સોઇલમાં આપણે કરવા જઈએ છીએ, પછી ત્યાં આગળ વાટર ટેપ પાણીનો જે શિડ્યુલ છે એ આપણે મેન્ટેન નથી કરી શકતા, તો એવી જગ્યાએ આપણે વિલ્ટના પ્રોબ્લેમ કે જે આપણે સુકારો કહીએ છીએ એનો પ્રોબ્લેમ આપણે ત્યાં વધતો જાય છે, તો એ બી ને આપણે ધ્યાન રાખવું પડશે જયારે આપણે પ્લાન્ટેશન કરીએ છીએ. પછી જે છે કે રોગ અને જીવાત, ઘણા બધા રોગ આવે છે, ઘણી બધી જીવાતો છે, તો એ બધા પર આપણને એક આખું મેનેજમેન્ટ રીતે કે ભાઈ એક એક આપણે સ્ટેપ લેવું પડશે કે ભાઈ કયો રોગ ક્યારે આવે છે, કઈ જીવાત ક્યારે આવે છે, એ પ્રમાણે આપણે એક સમયપત્રક બનાવવું પડશે અને એ પ્રમાણે આપણી ખેતીને જે કરવું એ આપણને એક હાઈટેક ટેકનોલોજીથી લઈને એ કરવું પડશે, તો ત્યારે જ આપણે આ બધી વસ્તુનું નિરાકરણ કરી શકીએ. બીજી વસ્તુ છે ખેડૂત મિત્રો કે ન્યુટ્રિશન મેનેજમેન્ટ. ન્યુટ્રિશન મેનેજમેન્ટ ખરેખર બહુ એક પોઈન્ટ ભજવે છે, કેમ કે દરેક પ્લાન્ટ હોય એને જે લાગતા હોય ન્યુટ્રિયન્ટ, એ ન્યુટ્રિયન્ટ ટાઈમ ટુ ટાઈમ, એવું નહીં કે આજે આપણે એને આપી દીધું પણ એની જરૂરિયાત પ્રમાણે, એની જરૂરિયાત પ્રમાણે કયું ન્યુટ્રિયન્ટ જોઈએ, કેટલા પ્રમાણમાં જોઈએ, એ બધું વસ્તુનું આપણે મેનેજમેન્ટ શીખવું પડશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવશે દાડમમાં તો એ વોટર મેનેજમેન્ટ, કેમ કે પહેલા જ આપણે કહેવામાં આવ્યું કે દાડમ જે પાક છે એ એવી જ એને પાણીની રિક્વાયરમેન્ટ બહુ ઓછી છે. જો આપણે એને વધારે પાણી આપીએ તો આપણે રોગ અને જીવાતને આમંત્રિત કરીએ એવું બનાવીશું, એટલા માટે વોટર મેનેજમેન્ટ એટલે પાણીનું જે વ્યવસ્થાપન છે એના માટે બી આપણે ખાસ સ્ટડી કરવો પડશે. ત્રીજું છે પછી છે આવે છે ક્લાઇમેટિક કન્ડિશન. મિત્રો દર વર્ષે આપણે ત્યાં જોઈશું આપણે તો કે દર વર્ષે આપણી ક્લાઇમેટિક કન્ડિશન ચેન્જીસ થતી હોતી જાય છે. હવે એમાં જો આપણે દર વર્ષે સેમ ટેકનોલોજી ફોલો કરીશું તો આપણે એ ના ચાલે, આપણે જે પ્રમાણે ક્લાઇમેટ ચેન્જીસ થતા જાય છે એ પ્રમાણે આપણે દાડમની જે ટેકનોલોજી છે એમાં પણ આપણે ચેન્જીસ કરવું પડશે. બીજું છે માર્કેટ, આપણે માર્કેટને શું માંગ છે એની ઉપર આપણને તૈયાર કરવી પડશે. આપણે ખાલી પ્રોડક્ટિવિટી પર ધ્યાન નથી આપવાનું, આપણે માર્કેટની ડિમાન્ડ શું છે, ક્વોલિટી ક્વોલિટી પછી આપણે આપણે જયારે માર્કેટની વાત કરીએ તો આપણે એક્સપોર્ટનું આજ વિચારીએ છીએ, તો એક્સપોર્ટની માંગ શું છે, એક્સપોર્ટની માંગ અત્યારે છે કે ભાઈ ક્વોલિટી પ્રોડક્શન. બીજું શું છે કે રેસિડ્યુ પ્રોડક્શન. તો આપણે જે બી અત્યારે પેસ્ટ ડિસીઝની મેનેજમેન્ટની વાત કરીએ તો એમાં આપણે કયા પેસ્ટિસાઇડ વાપરવા જોઈએ, કયા ફંગીસાઇડ વાપરવા જોઈએ, કયા ટાઈમે વાપરવા જોઈએ, એ બધી જાણકારી આપણે હોવી જોઈએ, ત્યારે જ આપણે રેસિડ્યુ પ્રોડક્શન આપણે લઈ શકીએ અને જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એમાં આપણે ટકી શકીએ. તો જયારે આપણે દાડમની વાત કરીએ છીએ તો આપણે જોવામાં આવે કે એનામાં સારામાં સારા ન્યુટ્રિયન્ટ છે. આજે તમે વિટામિન સી જોશો તો કે પોટેશિયમ એ જોશો. આજે આપણે બધાને ખબર છે કે કોરોનામાં આપણે અત્યારે કોરોના સામે લડી રહ્યા છે, તો કોરોનાની વાત કરીએ તો ત્યારે અત્યારે શું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એ ફરજિયાત છે, પણ આપણું હ્યુમન બિહેવિયર કેવું છે કે હ્યુમન બિહેવિયર જ્યાં સુધી બે જણને ના મળે ત્યાં સુધી, કે પાંચ જણને મળે ભેગા થઈને એ ના થાય ત્યાં સુધી એને ચાલે નહીં. એ તો સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે ભાઈ આપણે ઘરે રહેવાનું છે, એ બહુ દિવસ નથી કરી શકવાનું. આજે નહીં તો કાલે આપણે 15 દિવસ પછી આપણે બધા જણ ભેગા થઈને ક્યારે ભેગા થઈશું આપણા મનમાં એ જ વિચારો.
ને કોરોના એવું છે કે એક સાથે તો નથી જવાનું, તો એવા ટાઈમે આપણને કઈ વસ્તુ બચાવી શકશે મેન? તો એ કે આપણી ઇમ્યુનિટી, અને બીજું છે વેક્સિનેશન. તો વેક્સિનેશનનું તો હમણાં ચાલે જ છે, તો જે પ્રમાણે આપણે એક ગવર્નમેન્ટ આપણને ગાઈડલાઈન કરે છે, આપણે વેક્સિનેશન તો લેવાનું છે. પણ એક આપણે દરેક રોગ માટે મેઇન વસ્તુ શું છે, આપણામાં ઇમ્યુનિટી હોવી જોઈએ. તો એન્ટી ઇન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ જે કહેવામાં આવે છે એ દાડમમાં હોય છે એના. અને બીજું વસ્તુ શું છે કે વિટામિન સી થી ભરપૂર હોય છે દાડમ, એટલે એક ઇમ્યુનિટી ડેવલપમેન્ટ માટે દાડમ જે ફ્રૂટ કહેવાય એ સારામાં સારું ફ્રૂટ કહેવાય છે. હા, એક વસ્તુ હમણાં આપણે વિચાર કરીએ કે હમણાં જોયું કે દાડમ એન્ટીઓક્સિડન્ટ થી રીચ છે, તો જ્યાં આગળ આપણે કોલેસ્ટ્રોલ ને જેને પ્રોબ્લેમ હોય ત્યાં આગળ એને કે કરી શકે, જેને હાર્ટની બીમારી હોય ત્યાં આગળ દાડમનો બેનિફિટ લઈ શકાય છે, જ્યાં આગળ બ્લડનું ક્લોટિંગ થતું હોય એમાં પણ દાડમ એ કરી શકે છે. પછી જે કેન્સર છે, કેન્સરમાં આજે ઘણા બધા રિસર્ચ ચાલે છે, ઘણા બધા જે આપણા સાયન્ટિસ્ટો છે એમને પ્રૂફ કરી બતાવ્યું છે કે દાડમનો જો રોજ તમે જે જ્યુસ છે એ જો રોજ લેવામાં આવે તો આપણે જે એવી કેમો ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એનામાં આપણે ઘટાડો કરી શકાય છે. એટલો જબરદસ્ત દાડમનો જે બેનિફિટ છે, એમાં જે ન્યુટ્રિયન્ટ કે વિટામિન્સ છે એ બધી વસ્તુનો જે બેનિફિટ્સ આપણને મળે છે એના લીધે ઘણા રોગ સાથે સામે આપણે લડી શકીએ છીએ. એવી જ રીતે બ્રેનને લગતી બીમારી હોય, કાં તો સેક્સ્યુઅલ સ્ટેમિના હોય, કે આપણી જે સ્કિન છે એના માટેની ચાર્મ્સ જોઈતી હોય, અરે આપણી જે સ્કિન છે એ ચાર્મ્સ રાખવી હોય તો એના માટે બી આપણે દાડમનું એ કરી શકાય છે. અને બીજું તો છેલ્લે એક છે કે ઇન્સ્ટન્ટ એનર્જી માટે દાડમ જ્યુસ તો એ બેસ્ટમાં બેસ્ટ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે આટલા બધા જેવો બેનિફિટ્સ આપને મળતા હોય તો આપણે બી એક અવેરનેસ કેમ્પેઇન ચલાવવું પડશે દરેક ખેડૂતે અને દરેક જને, કે ભાઈ દાડમનો જો આટલો બધો ઉપયોગ થતો હોય તો આપણે એક એક નવું એ બનાવવું પડશે કે ભાઈ દાડમના આટલા બેનિફિટ્સ છે ને એ સર્ક્યુલેટ કરવું પડશે. ત્યારે બધા જે આપણે માણસો છે એમાં એક અવેરનેસ આવે કે ભાઈ ખરેખર દાડમના શું લાભો છે અને એનાથી આપણે શું ફાયદો થઈ શકે છે. તો જ્યારે દાડમના ઉત્પાદનની વાત કરીએ છીએ આપણે, તો ત્યારે કયા કયા પોઈન્ટ પર આપણે ખાસ ધ્યાન રાખવું પડશે? એમાં છે કે જમીનની સિલેક્શન, જમીન કેવા ટાઈપની હોવી જોઈએ, એમાં શું શું હોવું જોઈએ, કયા ન્યુટ્રિયન્ટનો હોવું જોઈએ. બીજી વસ્તુ છે સ્પેસિંગ, પછી છે કે પ્લાન્ટિંગ મટીરિયલ. એમ પ્લાન્ટિંગ મટીરિયલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે જે આપણે વાવેતર કરીએ છીએ, જે સીડ વાવેતર કરીએ છીએ એના ઉપર જ આખી આપણું જે આગળનું પ્રોડક્શન છે એ ડિપેન્ડ કરે છે. બીજું છે ઇરિગેશન મેનેજમેન્ટ. ઇરિગેશન મેનેજમેન્ટમાં આપણે કયા ટાઈમ પાણી કેટલું આપવું જોઈએ, કેટલા પ્રમાણમાં આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ એ પણ આવી શકે છે. બીજું છે ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ. ફર્ટિલાઇઝર મેનેજમેન્ટમાં આપણે વાત કરીએ તો આગળ જ કીધું કે કયા ટાઈમે કેટલું ફર્ટિલાઇઝર આપવાનું છે. આમાં જે આપણે બહાર ટ્રીટમેન્ટની વાત કરવાના છે તો બહાર ટ્રીટમેન્ટની ઉપર કયું ખાતર ક્યારે આપવું જોઈએ એ પણ આપણે નિયોજન કરવાનું છે, આયોજન કરવાનું છે. અને છેલ્લે મેઇન બહાર મેનેજમેન્ટ. તો બહાર મેનેજમેન્ટમાં આપણે કયો બહાર રાખવાનો છે, આપણી જમીન ક્યાં છે, આપણું વાતાવરણ પોઝિશન કન્ડિશન કેવી છે એ આપણને ખ્યાલ છે. છેલ્લા 2-3 વર્ષ ત્યાં એટલે કોઈ વાતાવરણમાં કયા ચેન્જીસ થાય છે, તો એ પ્રમાણે આપણે જે 3 બહાર છે એમાંથી કયો બહાર રાખીને આપણે પ્રોડક્શન લઈ શકીશું એ આપણે બહાર મેનેજમેન્ટમાં શીખીશું. બીજું છે ઇન્સેક્ટ ડિસીઝ મેનેજમેન્ટ, એટલે કે રોગનું જીવાતનું. હવે વાતાવરણની વાત કરીએ તો દાડમનું જે એવો પાક છે કે જે હિમાચલથી માનીને હિમાચલમાં પણ થાય છે અને રાજસ્થાનમાં પણ થાય છે, એટલે કે જ્યાં આગળ ઠંડુ વાતાવરણ છે ત્યાં પણ થાય છે અને ગરમી છે ત્યાં પણ થાય છે, એટલે કે એની જે એડેપ્ટેબિલિટી છે એ વાઇડ રેન્જ છે. જ્યાં 50 ડિગ્રી થી માનીને 0 ડિગ્રી સુધીનું એ ટેમ્પરેચરમાં આપણે દાડમનો પાક લઈ શકીએ છીએ. પણ જો સારામાં સારું આપણે વિચાર કરીએ તો 10 ડિગ્રી તો 40 ડિગ્રી જ્યાં આગળ તાપમાન ટેમ્પરેચર રહેતું હોય તો ત્યાં આગળ આપણે સારામાં સારું પ્રોડક્શન લઈ શકીશું. કેમ કે શું છે, 0 ડિગ્રીમાં પણ લેવાય છે પણ ત્યાં આગળ આપણે વરાયટીનું સિલેક્શન છે એ અલગ કરવું પડશે, અને 50 ડિગ્રીમાં લેવાનું છે ત્યાં આગળ આપણે જે વરાયટીઓ સિલેક્શન છે એ અલગ રીતે લેવું પડશે. બીજું વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે મેં આપણે પહેલા જે વાત કરી કે દાડમ પાકમાં ઇરિગેશન મેનેજમેન્ટ એટલે કે પાણીની જે રિક્વાયરમેન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જ્યાં આગળ 1000 mm થી વરસાદે વરસાદ પડતો હોય
તો એવી જગ્યાએ આપણે દાડમનું વાવેતર ના કરીએ તો સારામાં સારું, કેમ કે જ્યાં આગળ વધારે વરસાદ થતો હોય તો ત્યાં આગળ પછી આપણે ફુવારા ટ્રીટમેન્ટ જે લેવાની છે એનામાં તકલીફ પડી જાય છે. એટલે આપણે જે કહીએ છીએ કે ભાઈ જ્યાં આગળ વધારે વરસાદ થતો હોય તો ત્યાં આગળ આપણે દાડમનું વાવેતર નહીં કરી શકીએ. બીજું જમીનની વાત કરીએ તો જમીનમાં પણ આજે બધી જમીન, આજે બનાસકાંઠાની રેતાળ જમીન હોય કાં તો કચ્છની હાઈ ટીડીએસ વાળી જમીન હોય કાં તો આપણો હળવદ છે, બોટાદ હળવદ બાજુની જે જમીન છે, સુરેન્દ્રનગરની જમીન છે, જ્યાં આગળ કાળી જમીનો છે, એ બધી જમીનોમાં આપણે દાડમનું વાવેતર કરી શકાય છે. જ્યાં આગળ પીએચ 6 થી 8 હોય એટલે 7.5 પીએચ જે કહેવાય છે આપણે એ જ હોય તો એ સારામાં સારું આપણે કરી શકાય છે. હા, પણ એક વસ્તુ એ છે કે બીજા પાક જ્યાં આગળ હાઈ ટીડીએસ જ્યાં જમીન છે ત્યાં નહીં લઈ શકતા, એવી જગ્યાએ કે ભાઈ આમના આપણું કચ્છ ડિસ્ટ્રિક્ટ છે તો ત્યાં આગળ ઘણી બધી જમીનોમાં ટીડીએસ જે કહેવાય છે એ હાઈ છે, ત્યાં આગળ 1000 1500 ટીડીએસ 2000 ટીડીએસ છે, તો એવી જમીનમાં આપણે બીજું કશું ના લઈ શકતા હોય તો એ જમીનમાં પણ આપણે દાડમનું વાવેતર કરી શકાય છે. તો જમીનની તૈયારી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે પાયો છે. અને આપણે શું કરીએ છીએ, પાયો નાખતી વખતે ઉતાવળ કરીએ છીએ કે ભાઈ બાજુવાળાના લગાઈ ગયા અને આપણે રહી ગયું. તો આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ આપણે દાડમનું લગાવવાનું છે, દાડમનું પ્લાન્ટેશન કરવાનું છે, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જમીનની તૈયારી. જ્યાં સુધી આપણે પ્રોપર જમીનની તૈયારી ના કરી શકાય ત્યાં સુધી ઉતાવળ કરવાની નહીં. તો જમીનની તૈયારી કરતી વખતે એનામાં આપણે ધ્યાન રાખવું પડશે કે એની ભૌતિક ગુણધર્મો શું છે, એનું પહેલું એટલે કે રાસાયણિક જે પ્રોપર્ટીઝ છે એ કેવી છે, એની બાયોલોજીકલ પ્રોપર્ટી કેવી છે. આપણી જમીન જો બ્લેક હોય તો બ્લેક સોઇલમાં શું છે કે બ્લેક સોઇલમાં પાણી પકડી રાખવાની ક્ષમતા વધારે હોય છે, અને ખેડૂત અને દાડમના છોડને પાણીનું ડ્રેનેજ જે સારામાં સારું જોઈએ, તો એ બ્લેક સોઇલને આપણે એમાં કોઈક વાર મુરુમ વાળી સોઇલ એડ કરવી પડશે કાં તો રેતાળ વાળી સોઇલ એડ કરવી પડશે. પછી બાયોલોજીકલ પ્રોપર્ટીઝ આપણે જેવી જમીનમાં આપણે કરવાના છે તો એ જમીનમાં બેક્ટેરિયા જે આપણે બેનિફિશિયલ બેક્ટેરિયા છે કે ભાઈ નાઇટ્રોજનના ફોસ્ફરસ પોટાશ છે એવા બેક્ટેરિયાનું એ કેટલું છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ આવે છે કે કેમિકલ પ્રોપર્ટીઝ. તો કેમિકલ પ્રોપર્ટીઝ માટે જ્યારે બી આપણે દાડમની ખેતીનું આપણે વિચારીએ, આપણું તૈયાર કરવાની હોય જમીન, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ કરવાની છે ખેડૂત મિત્રો કે આપણે સોઇલ ટેસ્ટિંગ અને જમીનનું અને પાણીનું પૃથ્થકરણ સારી લેબમાંથી કરાવી દેવું, જેના પરથી આપણને આઈડિયા આવે કે ભાઈ આપણી જમીનમાં કયા ન્યુટ્રિયન્ટ વધારે છે, કયા ન્યુટ્રિયન્ટ માપસરના છે, કયા ન્યુટ્રિયન્ટ ઓછા છે, જેથી કરીને જ્યારે બી આપણે ખાતરનો જે શિડ્યુલ છે દાડમનો એ આપણે બનાવીએ તો એ પ્રમાણે બનાવી શકીએ, જેને કારણે આપણી જમીનમાં હમણાં કોઈ ન્યુટ્રિયન્ટ છે કે ભાઈ ચલો પોટેશ છે, પોટેશ વધારે છે તો આપણે એ પોટેશ પછી જ્યારે આપણે ન્યુટ્રિયન્ટનો આપણે શિડ્યુલ બનાવીએ છીએ ત્યારે પોટેશ આપણે ઓછો કરી શકીએ ના. જો આપણે ના કરીએ અને પોટેશ ના આપણે કરીએ તો આપણું શું છે, એક ન્યુટ્રિયન્ટ પણ વધારે પડશે, એના લીધે બી આડઅસર થઈ શકે, અને બીજું છે કે આપણા પૈસાની પણ વેસ્ટેજ જઈ શકે. તો આ વસ્તુનું ખાસ જ્યારે આપણે જમીન તૈયાર કરીએ છીએ એના ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે જમીન તૈયાર કરતી વખતે તો એ છે કે એનામાં ઓર્ગેનિક મેટર જેટલું વધારી શકાય એ બધા, કેમ કે આજે તમે ગમે ત્યાંની જમીન જ્યાં આગળ સારામાં સારું કોઈ પણ પાક આપણે લઈએ છીએ એ જગ્યાનો જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો એક જોવામાં આવ્યું છે કે જમીનનો ઓર્ગેનિક મેટર સેન્દ્રીય કર્બ જે કહેવાય છે એ 1% ની ઉપર છે, એમ એ જ જમીનમાંથી આપણે સારામાં સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ. તો એના માટે કે કોઈ પ્રોડક્ટ એ જે સેન્દ્રીય કર્બ છે એ 1 વર્ષ કાં તો 2 વર્ષમાં નથી તૈયાર કરી શકવાના, એના માટે લાંબી પ્રોસીજર છે. પણ એના માટે જે કરવું, તમે જેટલું ઓર્ગેનિક મેટર નાખશો અને એ ઓર્ગેનિક મેટર નાખતી વખતે જેટલા બેક્ટેરિયા એને એનરિચ કરીને આપીશું એટલી આપણી જમીનની સુપીકતા વધશે. બીજો વસ્તુ જે કીધી, ખાસ ધ્યાન રાખવાનું છે કે યોગ્ય ડ્રેનેજ, જે બી આપણી જમીન છે એનામાં કોઈ જગ્યાએ પાણીનો ભરાવ ના રહે એના માટે આપણી જમીનને આ રીતે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અપનાવવી જરૂર છે. જ્યાં આગળ આપણી જમીનનું પાઇપલાઇન નાખી શકાય છે તો ત્યાં આગળ પાઇપલાઇન નાખીને આપણે કરી શકીએ, કાં તો જ્યાં આગળ
જેસીબી થી આપણે આવું ચારી ખોદી શકીએ ખેતરની ચારે બાજુ, તો આવી ચારી ખોદીને જે બી આપણું વધારાનું એક્સ્ટ્રા એક્સેસ પાણી છે એને નિકાલ કરવા માટે યોગ્ય ડ્રેનેજ પદ્ધતિ આપણે અપનાવવી પડશે. પછી જે આવે છે દાડમની જાત, તો દાડમની જાત જ્યારે આપણે સિલેક્શન કરવાની વાત આવે છે ત્યારે આપણે કયા કામ માપદંડો ધ્યાન રાખવા પડશે કે ભાઈ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તો ઉત્પાદનની છે કે ભાઈ કઈ વેરાયટી સારી ઉત્પાદન આપશે. બીજી વસ્તુ જે આવે છે કે ભાઈ મેચ્યુરિટી કે ભાઈ કેટલા પીરિયડમાં એ તૈયાર થાય છે, ફૂલ લાગતી તો એની જે મેચ્યોરિટી છે કે ફળ તોડવાનું છે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુનું ધ્યાન રાખવાનું. પછી જે રોગ અને જીવાતનું સમસ કેટલું રેડી શકે એવી વેરાયટીનું આપણે સિલેક્શન કરવું પડશે. પછી બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આવે છે કે કીપિંગ ક્વોલિટી, જે બી આપણે ફ્રૂટ હાર્વેસ્ટિંગ લઈએ છે એ ફ્રૂટનું હાર્વેસ્ટિંગ લયા પછી છે તો આપણે જે ટ્રાન્સપોર્ટ છે એમાં ઘણા બધા દિવસો નીકળી જતા હોય છે, તો એમાં કયું ફળ જે કરું એટલે વરાયટી કરી એ આપણને સારામાં સારું એક કીપિંગ ક્વોલિટી આપી શકે એ પ્રમાણે આપણે સિલેક્શન કરવાનું છે. પછી માર્કેટની ડિમાન્ડ પ્રમાણે, માર્કેટની ડિમાન્ડ આપણને ખબર જ છે કે જે ક્વોલિટી વાળું પ્રોડક્શન છે એ કયા ફ્રૂટમાંથી, કલર છે એનો, એની સાઇઝ છે એ કયા વરાયટીમાંથી મળી શકે એ આપણે સિલેક્શન. હવે જ્યારે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોએ મહારાષ્ટ્રની વાત કરીએ તો ગણેશ વરાયટીથી સ્ટાર્ટિંગ કર્યું. ગણેશ વરાયટી જે કરી એ સાઇઝમાં મીડિયમ હતી પણ એનું જે એપિયરન્સ હતું એ વાઇટ છે, જે દાણા નીકળતા હતા એ વચ્ચેથી પણ એ પિંકિશ જેવા કલરના નીકળતા હતા. પછી જેના લીધે જે કલર હતો દાણાનો એના લીધે એ માર્કેટમાં નથી ચાલી શકતી. હા, સ્વીટનેસમાં આજે પણ તમે જોશો તો ગણેશ વરાયટી સ્વીટનેસમાં એકદમ સારામાં સારી વરાયટી છે. પણ જ્યારે આપણે એક વસ્તુ છે જ્યારે આપણે માર્કેટમાં જઈએ છીએ તો પહેલા આપણે શું જોઈએ છે કે ભાઈ દેખાવો કેવો છે, કેમ કે માર્કેટમાં જઈએ ત્યારે આપણે જોઈએ કે ભાઈ આનો કલર કેવો છે, એના પર કોઈ ડાઘ તો નથી, એક કેવું એ છે, કેમ કે ખાવાનું તો ઘરે આવીને આપણે કાપીને પછી ખાવાના છે પણ ત્યાં આગળ આપણે તો કાપીને ખાવાના નથી. તો માર્કેટની ડિમાન્ડ કેવી છે કે ભાઈ એનો એપિયરન્સ જે કરો એ સારામાં સારો હોવો જોઈએ, એટલે ગણેશ વરાયટીનું જે વાવેતર હતું એ દિવસે દિવસે ઓછું થતું ગયું. પછી આવે મૃદુલા વરાયટી, મૃદુલા વરાયટીનું જે કરો એ કલર ને બહુ મસ્ત હતું પણ એની સાઇઝ થોડી ઓછી રહી ફ્રૂટની. બીજી વસ્તુ જે આવી મૃદુલામાં તકલીફ પડી હતી એ છે હતી કે કીપિંગ ક્વોલિટી. કીપિંગ ક્વોલિટી જોવા જઈએ તો મૃદુલાની ઓછી હતી, પ્રોડક્શનમાં પણ સારું, કલરમાં પણ સારું. અને બીજી વસ્તુ જ્યારે આપણ જ્યુસની વાત આવે છે, આજે દાડમના જ્યુસની જે બી ફેક્ટરી જ્યુસ બનાવવાની કરે છે તો એ ફેક્ટરીઓ માટે મૃદુલા વેરાયટી પણ બેસ્ટ છે. હમણાં કીધું કે કીપિંગ ક્વોલિટી માટે આજે પણ માર્કેટમાં ભગવા કરતા, જે ભગવા વેરાયટી છે એના કરતા મૃદુલાને જે થોડા રેટ છે ખરા એ ઓછા મળે છે. અને જે વાવે છે હમણાં સૌથી વધારે જે વાવેતર ચાલે છે ખેડૂત મિત્રો એ ભગવા, જેને આપણે કેસર વરાયટી કહેવાય છે કાં તો સિંદૂરી વરાયટી કહીએ છીએ, કેમ કે આ વરાયટીનું શું છે જો મેં જોશો તો અહીંયા આગળ જે બતાવેલું છે પિક્ચરમાં એનો ફ્રૂટનો કલર જોઈને જ મનસને ખુશ થઈ જાય. જ્યારે બી આપણે માર્કેટમાં આવા ફળ જોઈએ છે તો તરત લેવાની ઈચ્છા થઈ જાય અને આનું ઉત્પાદન બી સારામાં સારું મળેલું છે. આજે ઘણા બધા ખેડૂતો છે આપણા એમને સારામાં સારું ઉત્પાદન લઈને સારામાં સારી ઇન્કમ લીધેલી છે. હા, એના જે ફ્રૂટનું ફૂલથી ફળ લેવાનો જે ટાઈમિંગ છે એ ઓછામાં ઓછું 180 થી 190 દિવસ લાગે છે. બીજી વસ્તુ જે આના દાણા આવે છે એ પણ એકદમ રેડ કલરના આવે છે. પછીની વાત આવે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ પ્લાન્ટિંગ મટીરિયલ. આપણી વરાયટી તો સિલેક્શન કરી લીધી પણ એ વરાયટીનું જે બિયારણ કહેવાય છે કે પ્લાન્ટિંગ મટીરિયલ કહેવાય છે એ કયું સિલેક્ટ કરવાનું, તો શરૂઆતમાં જે આપણે ચાલુ કર્યું હતું ત્યારે આપણે ટીશ્યુ કલ્ચર નહીં હતું ત્યારે જે લેતા હતા એ ગુટી કલર. અહીંયા આગળ આપણે પિક્ચરમાં જોઈ શકો છો કે ગુટી કેવી રીતે બાંધેલી આવે છે, તો એ ગુટીથી પહેલા પ્લાન્ટેશન થતું હતું. પણ હવે જે એડવાન્સ ટેકનોલોજી આવી છે એ ટીશ્યુ કલ્ચર ટેકનોલોજી. ટીશ્યુ કલ્ચર ટેકનોલોજી કેમ આવે, હવે આપણે ખેડૂતો અહીંયા આગળ જોઈ શકીએ છીએ ગુટીનું ખેતર.
મને આમાં કહો કે આમાં શું મેન્ટેન રાખેલું છે? ખાલી ઘૂંટી બાંધેલી છે, આજુબાજુ કશું એ નથી, નીચે કચરો ઉગેલો છે. તો અહીંયા આગળથી જો આપણે ઘૂંટી લઈને આપણા ખેતરમાં લઈ આવીએ તો આપણે એક શ્યોરિટી કરી કે આમાંથી રોગ છે કાં તો કોઈ જીવાત છે ત્યાંથી ના આવી શકે. કેમ કે તમે જો અહીંયા આગળ જે ઘૂંટી બાંધવામાં આવે છે એ એકદમ ઓપન ફિલ્ડમાં છે, બાજુમાં એને કશું કશું ભાઈ કઈ અલગ એ કરેલું છે એવું કશું નથી. બાજુના ઝાડ પર જોવા જઈએ તો ત્યાં આગળ ફ્રુટિંગ પણ લીધું છે અને બાજુમાં ઝાડ પર ઘૂંટી લીધી છે. હવે આવી જગ્યાથી તો આપણે જો ઘૂંટી લાવીએ તો એમાં ઘણા બધા રોગો આવી શકે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રનું જે પ્લાન્ટેશન હતું તમે 15 વર્ષ પહેલાનું જોશો અને અત્યારનું પ્લાન્ટેશન જોશો તો એ આખું શિફ્ટિંગ થઈ ગયું છે. શિફ્ટિંગ એટલે કે જે જૂની વાડીઓ છે એ ખાલી થઈ ગઈ ને બીજી જગ્યાએ પ્લાન્ટેશન. કેમ આવું થયું? કેમ કે ત્યાં આગળ જે સૌથી મોટો દાડમ પાકમાં રોગથી તકલીફ પડી હશે એ બેક્ટરલ બ્લાઇટ. બેક્ટરલ બ્લાઇટના લીધે ત્યાંના ખેડૂતોને એટલું નુકસાન થવું પડ્યું કે એમની વાડીઓનો વાડીઓ ખાલી કરવી પડી. હવે વાડીઓ ખાલી કરવાની છે તો ખેડૂતનું તો નુકસાન જવાનું, કેમ કે આખું નવેસરથી પાછું લગાવવાનું તે તો વાર લાગશે. હવે આપણે ગાડી વાડી ખાલી કરવાની છે તો ઘણા બધા જે વેપારીઓ હતા કે ભાઈ બીજા હતા એમને શું કર્યું, આવી રીતે ઘૂંટી બાંધી દીધી. હવે એક ઝાડ પર તમે 300 400 ઘૂંટી બાંધી દીધી, એક એક ઘૂંટીનું 4 રૂપિયા પ્રમાણે પકડી લીધું તો આટલા પૈસા ભેગા થઈ ગયા એમ કરીને. પણ એ જ રોગ, એ જ જે આપણે કલમ હતી એ જયારે બીજા સ્ટેટમાં ગયું તો એ જ રોગ ત્યારે બીજા સ્ટેટમાં ટ્રાન્સફર થયો. બેક્ટેરિયલ બ્લાઇટ આજે તમે જો આંધ્રાની હાલત શું છે, ઘણો બધો એરિયા લગાયો અને પછી કાઢી નાખવા પડે કેમકે એ લોકોને બી એ જ પ્રોબ્લેમ આવે. આજે ગુજરાતના બી આપણો ઘણો એરિયા છે, આજે કઈ જામનગર જોઈએ તો જામનગરમાં ઘણો બધો પ્લાન્ટેશન થયો હતો પણ ત્યાં આગળ બી અત્યારે ઘણા બધા પ્લોટ જે ખરા એ નીકળી ગયા. શું કામ? કે બેક્ટેરિયલ બ્લાઇટ આવી ગયા. તો આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. હવે અહીંયા આગળ જોઈ લો તમે, અહીંયા આગળ આટલું બધું જો કશું કોઈ નીચે નિંદામણ કશું કરેલું નથી કે કોઈ પ્રોટેક્શન કરેલું નથી. તો આવી જગ્યાએ જો આપણે રોપા લાવતા હોય તો સાહજિક જ વાત છે કે આપણે ત્યાંથી આપણે રોગ અને જીવાત પણ લઈ નાખવા શકવાના છે. તો એના માટે જે સારામાં સારું એ કહ્યું તો કે ટીસ્યુ કલ્ચર ટેકનોલોજી. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ટીસ્યુ કલ્ચર ટેકનોલોજી કેમ સારી. તો કે ટીસ્યુ કલ્ચર ટેકનોલોજીમાં આપણે જે બી મધર પ્લાન્ટ સિલેક્શન કરીએ છીએ એ આપણે પોતાના મધર નર્સરીમાંથી લઈએ છીએ. ત્યાં આગળ આપણને ખ્યાલ છે કે કયા ઝાડમાં કોઈ રોગ નથી, આપણે એને આજુબાજુ કશું બીજું પોમોગ્રેનેટ બીજા કોઈ પણ વેરાયટીનું પ્લાન્ટેશન ના હોય એવી જગ્યાથી જ્યાં આગળ સારામાં સારું ઉત્પાદન મળતું હોય એ ઝાડમાંથી આપણે એનું કલ્ચર લેવામાં આવે છે અને એને આખી લેબમાં પ્રોસીજરથી કે જ્યાં આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે એકદમ કંટ્રોલ કન્ડિશન એનું છોડ બનાવવામાં આવે છે. આ લેબમાં એટલી કાળજી રાખવામાં આવે છે કે હવામાં કેટલા બેક્ટેરિયા છે એ પણ આપણે ગણતરી કરી શકીએ અને એ પ્રમાણે આપણું આખું લેબમાં તૈયાર થતું હોય છે. તો જે પણ આપણે મધર કલ્ચર લઈએ છીએ એ ત્યાં આગળ આપણે શું કરી શકીએ છીએ, એનું બેક્ટેરિયલ ઇન્ડેક્સિંગ કરી શકાય, એનું વાયરલ ઇન્ડેક્સિંગ કરી શકાય. ત્યાં આગળ આપણે આપણી પાસે લેબ છે એનામાં આખું પહેલા ઇન્ડેક્સિંગ કરવામાં આવે અને એમાં જોવામાં આવે કે ભાઈ આમાં કોઈ રોગ તો નથી અને જો રોગ લાગે તો એ મટીરિયલ આપણે ડિસ્કાર્ડ કરી દઈએ છીએ, નવું મટીરિયલ લઈ શકીએ છીએ. તો એ વસ્તુ જે ઓપન ફિલ્ડમાં પોસિબલ નથી, લેબમાં પોસિબલ છે. તો લેબમાં બન્યા પછી એ છોડને આપણે આવી રીતે પ્રાઇમરી હાર્ડનિંગમાં મૂકીએ છીએ અને પછી આપણે સેકન્ડરી હાર્ડનિંગમાં મૂકીએ છીએ 2 મહિના. અને જે સેકન્ડરી હાર્ડનિંગમાં છોડવો તૈયાર થાય છે એ કમ્પ્લીટ છોડવો ખેડૂતોને. તો આ છોડવો તમે જુઓ અહીંયા આગળ તમે 1000 છોડવા લેશો કે 2000 છોડવા લેશો કે 10000 છોડવા લેશો, તમને એક યુનિફોર્મિટી મળશે. જ્યારે પેલામાં શું છે ઘૂંટી કલમમાં એ યુનિફોર્મિટી ના મળી શકે કેમકે અહીંયા આગળ જોઈ શકો છો કે કોઈ જાડી ડાળી પર પણ ઘૂંટી બાંધેલી છે અને કોઈ પતલી ડાળી પર બી ઘૂંટી બાંધી છે. તો સાહજિક જ છે એનું રૂટિંગ સિસ્ટમ પણ એવી રહેવાની, એનો ગ્રોથ પણ એવો રહેવાનો. તો ટીસ્યુ કલ્ચરનો આ મેઇન બેનિફિટ છે કે આપણે બધા રોપા એક સમાન યુનિફોર્મ હાઈટના આવશે. બીજી વસ્તુ કે રોગ અને જીવાત મુક્ત આવશે. આજે આમાં અહીંયા આગળ જોઈ શકો છો કે ટોટલ કંટ્રોલ કન્ડિશન છે, આજુબાજુ ફૂટી નેટ છે, નીચે પણ તમારે જોઈ શકો છો તો મલ્ચિંગ છે.
કે કોઈ જગ્યા નીચેનું સોઇલ પણ ટચ નહીં થઈ શકતી. અત્યારે તો આપણે મીડિયામાં ભી જ આપણે ચેન્જીસ કર્યા છે, ટોટલી મીડિયા વાપરીએ છીએ, જેને કરીને મીડિયામાં પણ કોઈ રોગ થઈ શકે. પછી જે વાત આવે છે કે ભાઈ વાવેતર અંતર કેટલું રાખવો છે, તો વાવેતર અંતરની વાત કરીએ આપણે તો અત્યારે જે મેં સારામાં સારું વાવેતર ડિસ્ટન્સ ચાલે છે એ 15x10 છે, 14x10 છે, 13x9 છે, અને ઘણા બધા ખેડૂતો નજીક પ્લાન્ટેશન થી કરતો 6x12 પણ પ્લાન્ટેશન કરે છે. પણ જયારે દાડમની વાત કરીએ છીએ ત્યારે અમારે એક કહેવાનો મતલબ એ છે કે ભાઈ પ્લાન્ટેશન જે કરો છો એનામાં જે કરો ડિસ્ટન્સ જે કરો એ બહુ નજીક ના રાખો, જેને કરીને શું છે કે હવા ઉજાસ તેને સારી મળે અને સૂર્યપ્રકાશ સારો મળે, જેથી કરીને આપણે જેમ જેમ આગળ વધતા જઈશું, જેવા વર્ષો થતા જઈશું, તેવામાં રોગ અને જીવાતનું જે ઉપદ્રવ છે એ આપણને ઓછો મળે. જ્યાં આગળ આપણે વધારે એ કરીશું, નજીક વાવેતર કરીશું, એવી જગ્યાએ આપણને રોગ અને જીવાતનું પ્રોબ્લેમ આગળ જતા વધી શકે છે. આજે ઘણા બધા ખેડૂતો કેવી રીતે 6x12 પણ પ્લાન્ટેશન કરે છે, પણ એમનો એક ઉદ્દેશ હોય છે કે ભાઈ મેં 3-4 વર્ષ પછી એ 6 ફૂટે જે પ્લાન્ટેશન કર્યું છે એમાંથી એક અલ્ટરનેટ ક્રોપ હું કાઢી નાખીશ, એટલે મારું જે વાવેતર છે એ 12x12 ફૂટે થઈ જાય. પણ એક જોવામાં આવ્યું છે કે એકવાર આપણે જ્યારે પ્લાન્ટેશન લઈએ અને પછી જો ફ્રુટિંગ ચાલુ થાય પછી કોઈ ખેડૂતનું મન ના થાય કે ભાઈ હું યાર એક છોડો કાઢી નાખું, અને પછી શું થાય કે થોડા વર્ષો પછી જે નજીક વાવેતર હોય એમાં આપણે વ્યવસ્થિત એનામાં પ્રુનિંગ ના કરીએ, આગળ જતા આપણે પ્રુનિંગ ટ્રેનિંગ શું છે જોઈએ, એનો જે આપણે શેપ છે ઝાડનો એ મેન્ટેન ના કરીએ, તો એના લીધે શું છે કે ઘણા બધા રોગ છે કે ભાઈ જેવો કે ભાઈ સુકારા જેવો રોગ છે એ વધી જાય છે, અને એ પછી જાતે જેનું જે અંતર છે એ મેન્ટેન કરવા માટે, એટલે કે ઘણા બધા જેમ છોડવા નીકળતા જાય એવી રીતે આપણે છોડવા નીકળતા જાય. તો પહેલેથી જો આપણે એક પ્લાનિંગ કરીએ કે આપણી જમીન કેવી છે, આપણા જમીનનો ટાઈપ કેવો છે કે ભાઈ ગોરાળું છે, હલકી છે કે મધ્યમ છે, એ પ્લાન્ટેશન કરવું પડશે. જ્યાં આગળ રેતાળ જમીન છે ત્યાં આગળ આપણે પ્લાન્ટેશન ડિસ્ટન્સ જે થોડું નજીક રાખી શકીએ કે ભાઈ 12x13x9 રાખી શકીએ, જ્યાં આગળ થોડીક મધ્યમ જમીન છે ત્યાં આગળ 14x10 રાખી શકીએ, એવી રીતે પ્લાન્ટેશન ડિસ્ટન્સ નું આપણે ધ્યાન રાખવું પડશે. પછી આવે છે વાવેતરનો સમય. દાડમ એવો પાક છે કે આખું વર્ષ આપણે પ્લાન્ટેશન કરી શકીએ, એક જ હોવું જોઈએ કે જ્યારે પણ આપણે વાવેતર કરીએ છીએ ત્યારે ટપક પદ્ધતિ ખાસ અપનાવવી પડશે. ટપક પદ્ધતિ કેમ કે દાડમના પાકને પાણી જે કરો એ મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એનું પાણીનું મેનેજમેન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે શું છે કે ટપક પદ્ધતિ આપણે પાણીનું મેનેજમેન્ટ કરી શકાય. હમણાં મેન જે સિઝન કહીએ છીએ આપણે કે વરસાદનો સિઝન છોડી દઈએ તો ઓક્ટોબર થી ફેબ્રુઆરી એ સારામાં સારું પ્લાન્ટેશન ડિસ્ટન્સ ટાઈમિંગ કહેવાય છે, કેમકે આ ટાઈમે શું છે ખુલ્લો સૂર્યપ્રકાશ હોય છે, વાદળવાળું વાતાવરણ નથી હોતું, વધારે વરસાદના લીધે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, તો જે દાડમ આપણે લગાવીએ છીએ એની રૂટિંગ સિસ્ટમ સારી ચાલે, એના લીધે જેનો ગ્રોથ છે એ આપણો રોકાય ના, એને કન્ટિન્યુ આપણે રોગ જે ગ્રોથ છે એ મળતો જાય. અત્યારે બી ઘણા બધા તો પ્લાન્ટેશન કરે છે, હમણાં મે મહિનો ચાલે છે, ગરમી પણ ફૂલ છે, તો ત્યારે મેં ખેડૂતોને એક સલાહ આપવા માંગુ છું કે અત્યારે જે આપણે પ્લાન્ટેશન કરીએ છીએ જો આટલી ટાઈમ ગરમીમાં, તો ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે જે પ્લાન્ટેશન કરવાનું છે એ સાંજના ટાઈમે કરવાનું, જેને કરીને છોડને લગાયા પછી આખી નાઈટ એને ઠંડક મળી રહે, અને શક્ય થાય તો અત્યારે જેવું આપણે કેળ છે પપૈયામાં છે તમે જોયું હશે ખેડૂતો આપણે ક્રોપ કવરનો ઉપયોગ કરીએ છીએ, એ ક્રોપ કવરનો ઉપયોગ પણ આપણે દાડમમાં કરી શકાય. તો એને શું છે કે જે ગરમી લાગે છે ગરમી ના લાગી શકે, એક મહિનો આપણે ગરમીથી સાચવીએ તો પછી તો કશું પ્રોબ્લેમ નથી આવતો. પછી વાત આવે છે કે ભાઈ લગાવવાનું કેવી રીતે, લગાવવાનું કેવી રીતે કે એ પણ આપણી જમીન ઉપર ડિપેન્ડ કરે. જ્યાં આગળ આપણી જમીન મીડિયમ સાઇઝની છે ત્યાં આગળ આપણે ખાડા કરવાના છે, 1x1x1 મીટરના કાં તો 3x3x3 ફૂટ એવી રીતે ખાડા કરવાના છે, અને એ ખાડામાં પછી આપણે બધી વસ્તુ જે કરી આગળ કરવાનું છે શું શું નાખવાનું છે એ બધી વસ્તુ નાખીને ખાડો પૂરીને એનામાં પ્લાન્ટેશન કરવાનું છે. પણ જ્યાં આગળ આપણે જમીન જે કરી બારીમાની જમીન છે કે જે કાળી જમીન છે એવામાં આપણે બેડ બનાવવા પડશે અને એ બેડ પર પ્લાન્ટેશન કરવાનું.
બેડ પણ કેવા કે જે 3 ફીટ જેટલા હાઈટ હોય, 2 ફૂટ જેટલી હાઈટ હોય, એવી રીતે તમારે જે મોટા બેડ બનાવવામાં આવે અને એની ઉપર પ્લાન્ટેશન કરો, તો એના લીધે શું થશે, બેડ પર પ્લાન્ટેશન એટલા માટે કરવામાં આવે છે બારી જમીનમાં કે જે બી એનું વધારાનું પાણી છે એનો નીચરો સારો થઈ શકે. પછી કોઈ જગ્યાએ આપણે જે મલ્ચિંગ પર પણ ટ્રાય કરી શકે છે, મલ્ચિંગ પર બી સારા સારા રિઝલ્ટ મળેલા છે ખેડૂતોને. જ્યારે બી આપણે ખાડો કરીએ છે તો એ ખાડામાં શું શું નાખવું જોઈએ, તો ખાડામાં આપણે મેઇન વસ્તુ ધ્યાન રાખવું જોઈએ કે છાણી, એક થી 3 તગારા જેટલું છાણિયું ખાતર, 250 ગ્રામ જેટલું સિંગલ, 5 ઘીનો ખોળ, 1 કિલો લીંબોળીનો ખોળ. અને મેઇન વસ્તુ કે જયારે બી આપણે ખાડો કરીએ એ ખાડાને પહેલા જે કરું ને બ્લીચિંગ પાવડર થી આખે ડસ્ટિંગ કરાવી દો, તો જેના લીધે શું થશે, જે બી ખાડામાં રોગ કાતો કોઈ જીવાત હશે એ ત્યાં આગળ જ ખરાબીએ થઈ જશે. ખાડો બનાવીને એને 1 થી 2 મહિના કાતો 3 મહિના એને ગરમીમાં તપવા દો. ખાડો બનાવીને 2 મહિના સુધી એને ગરમીમાં તપવા દો, એને સોલરાઇઝેશન થવા દો. સોલરાઇઝેશન થવાથી જે બી રોગ હશે, જમીનજન્ય રોગ જે કહેવામાં આવે છે, એ આખા સૂર્યની ગરમીના લીધે ત્યાં આગળ નાઈનાટ થઈ જશે, આપણને આગળ જતા પ્રોબ્લેમ ના આવી શકે. એટલે મેં કીધું કે આપણને જયારે બી પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે સમયગાળો લાગશે, પણ આપણે એમાં ઉતાવળ નથી કરવાની. આપણે જે કરવાનું છે એ દરેક વસ્તુ એક એક વસ્તુને ધ્યાન રાખીને વ્યવસ્થિત ટાઈમ લઈને કરવાનો છે. ભલે આપણું પ્લાન્ટેશન 1 મહિનો મોડું થાય એનું કોઈ ઉતાવળ નથી, પણ જો આપણે જમીનની તૈયારી વ્યવસ્થિત કરતા જઈશું તો આપણું જે પ્લાન્ટેશન નો ગ્રોથ છે એ બીજા કરતા આપણે એની આગળ નીકળી જઈશું. કેમ કે જમીન જો ત્યારે વ્યવસ્થિત હશે તો છોડને દરેક જાતનો ન્યુટ્રિયન મળી શકે, જમીનના જે રૂટિંગ છે એની જે રૂટિંગ સિસ્ટમ છે એ વ્યવસ્થિત ચાલી શકે, એના લીધે જે ગ્રોથ છે એ પરફેક્ટ મળી શકે. તો એ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ જે બી છાણિયો ખાતર નાખીએ છીએ આપણે, એ છાણિયો ખાતરને આપણે એનરિચ કરવા પડશે. શાનાથી? જેની સાથે વર્મી કમ્પોસ્ટ ઉમળો, નીમ કેક જે આવે છે લીંબોળીનો ફળ એ નાખો, તો જેના લીધે શું છે આગળ જતા આપણે ત્યાં જે કૃમિનો પ્રોબ્લેમ હોય તો એ આપણે રોકી શકાય છે. બીજી વસ્તુ જે ટ્રાયકોડર્મા નાખીએ 1 કેજી, ફોસ્ફરસ સોલ્યુબ્લાઇઝિંગ બેક્ટેરિયા છે, નાઇટ્રોજનના બેક્ટેરિયા છે જે કે એઝોટોબેક્ટર બેક્ટર કહેવાય છે, આ બધી વસ્તુ આપણે છાણિયા ખાતરમાં જો ઉમેરીએ અને પછી જો નાખવામાં આવે તો એક એનરિચ થઈ જાય છે ખાતર, જેના લીધે આપણે આગળ જતા જે બી આપણે ન્યુટ્રિયન્ટ નાખીએ છીએ એ ન્યુટ્રિયન્ટ નો પૂરેપૂરો ફાયદો આપણને મળે છે. આ રીતે માર્કિંગ કરીને પછી આપણે ખાડા કરીને એના પર પ્લાન્ટેશન લગાવી શકાય છે. પછી જે બી આપણે વાવેતર કરીએ છીએ ત્યારે કયા કયા મુદ્દા ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કે બી જે છોડ આવે છે આપણા એને 50% નેટ હાઉસમાં આપણે ઉતારીએ. 50% નેટ હાઉસમાં એટલા માટે કે ભાઈ વ્યવસ્થિત એને છાંયડો મળી અને સૂર્યપ્રકાશ પણ મળી. કેમ કે આપણે જે છોડો આપીએ છીએ ખેડૂતોને એ કમ્પ્લીટ પ્રાઇમરી હાર્ડનિંગ કરેલો આવે છે, સેકન્ડરી હાર્ડનિંગ કરીને આપીએ છીએ. જો એને આપણે એકદમ છાંયડામાં મૂકી દઈએ વધારે પડતો છાંયડામાં, તો એને છાંયડાની ટેવ પડી જાય, પછી આપણે એકદમ ગરમીમાં લઈએ તો પાછું એને તકલીફ પડે છે. તો 50% શેડ હાઉસ જે કરું એમાં આપણે શકાય. પછી એને જે પાણી આપવાનું છે એ સ્પ્રે કાં તો ઝાડથી આપવાનું છે, જેને કરીને આપણે વધારે પાણી ના જોઈએ. બીજું, પહેલા આપણે બેગમાં આપતો હતા તો બેગને આપણે બ્લેડ લઈને સેજ કટ મારીને ચારે બાજુ બે એક બાજુથી એ આપણે પ્રોપરલી એવી રીતે મારવા કરવાનું છે કે જેના લીધે એના રૂટિંગ સિસ્ટમ ડેમેજ ના થાય, અને એ હલકા હાથે એની બેગ છે એ રિમૂવ કરવાની, એનો જે મીડિયા છે એ છૂટતા ના થાય એવી રીતે એને પકડીને આપણે ખાડામાં રોપવાનું છે. પછી જે લગાયા પછી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે આજુબાજુની જમીન છે એ આપણે બેઠા હાથેથી એને દબાવ કહેવાની, જેને કરીને શું છે કે જે બી વચ્ચેનો એર હવા હશે એ નીકળી જાય. અને બીજું વસ્તુ હજુ એક કરવાનું છે કે તમે જ્યારે રોપવા રોપો છો, રોપ્યા પછી તરત એ છોડને 1 લિટર પાણી ડબ્બાથી રેડાય જાય. એમાં પછી ફંજીસાઇડ એડ કરશો તો પણ ચાલશે, ના ફંજીસાઇડ હોય તો ખાલી પાણી એડ કરો. આના લીધે શું થશે કે જ્યારે બી આપણે આમના પ્લાન્ટેશન કરીએ છીએ, આમના ઘણા ખેડૂતો અત્યારે પ્લાન્ટેશન કરે છે, અત્યારે ગરમીનો ટાઈમ છે, આપણે પહેલા ટપક પદ્ધતિ ચાલુ કરીને ખેતર તો ભીનું કરી દઈએ છીએ, એના મોઈચર લઈએ છીએ, પણ જયારે આપણે રોપવા લગાવીએ છીએ ત્યારે દરેક જે માણસો હોય છે આપણે એ બધા એક સરખા નથી હોતા. ઘણા માણસો કેવું છે ઉતાવળમાં
માટી નાખ નાખીને જતા હોય છે. તો એવા ટાઈમે આપણે જો એનેમાં 1 લિટર પાણી આપણે રેડાઈ દઈએ તો શું થશે, જે ગરમ હવા છે મૂળના વિસ્તારમાં એ નીકળી જશે, જેને કરીને જે સનસ્ટ્રોક લાગવાનો પ્રોબ્લેમ છે એ મટી જશે. એટલે આપણે જે છોડનો રૂટિંગ સિસ્ટમ છે એ તરત જ સોઇલ સાથે સેટ થઈને એનો ગ્રોથ જે કરો એ ચાલુ કરી દેશે. તો આ વસ્તુ જ્યારે આપણે પણ રોપણ કરીએ છીએ એ આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખીએ તો આપણે રોપણી વ્યવસ્થિત થઈ શકે છે. અહીંયા આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું છે કે કેવી રીતે આમ અહીંયા આગળ જો કે બેગ જે કરી એ બેગ આપણે બ્લેડ થી કાઢીને અને વ્યવસ્થિત આખો બોલ રૂટિંગ જે બોલ છે એ ના તૂટે એવી રીતે એને જમીનમાં લગાવીને એને પેઠા હાથે આજુબાજુ પ્રેસ કરીને એ છોડને લગાવવામાં આવે છે. અને બાજુમાં છે આપણે ટપક પદ્ધતિ મૂકેલી છે, પહેલા પાણી આપી દઈએ અને પછી રાત્રે જે કરું ટપક પદ્ધતિથી એને પાણી. પછી દાડમ પાક માટે જે આવે છે પ્રુનિંગ અને ટ્રેનિંગ, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ કેમ કરવામાં આવે કે કોઈ આપણે સારું ક્વોલિટીનું પ્રોડક્શન, સારું ક્વોલિટીનું પ્રોડક્શન ક્યારે લઈ શકાય, કે કેવી ડાળીઓ આપણે મેન્ટેન કરેલી છે, કઈ ડાળી પર ફ્રૂટ આવ્યું છે એની ઉપર આપણું પ્રોડક્શન ડિપેન્ડ કરે છે. એ ડાળીઓ આપણે મેન્ટેન કરવા માટે આપણે એને પ્રુનિંગ અને ટ્રેનિંગ કરવામાં આવે છે, એટલે કે કટિંગ કરવામાં આવે છે. તો એ કઈ કઈ, તો એમાં ઘણી બધી વસ્તુ છે, સકર્સ રિમોવલ બી આવે છે, ફળનું બી ટ્રેનિંગ કરવામાં આવે છે. પછી બીજી વસ્તુ ગેપ છે કે ભાઈ ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ ફોલો કરવાનું છે આપણે, તો કઈ કઈ છે, તો એ ભાઈ એના જે નીકળે ઘણા બધા સકર્સ નીકળે છે એ કરવાના, જે ફળ લાગ્યા હોય એમાં થીનિંગ કરવાનું, પછી જે ફ્રૂટ આવ્યા હોય એને ટ્રીટમેન્ટ કરવાની, એની બેગો ચડાવવાની, પછી જે હાર્વેસ્ટિંગ ટાઈમ છે એ પ્રોપર કરવાનો. આ બધી વસ્તુ જ્યારે આપણે કરીએ છીએ તો આપણે સારામાં સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ. તો જ્યારે આપણે પ્લાન્ટેશન કર્યા પછી કે પ્રુનિંગ અને ટ્રેનિંગ એ કેવી રીતે હોય છે, તો જ્યારે આપણે જે પ્લાન્ટેશન હોય છે તાડમનું, તો આમાં બે ટાઈપે આપણે એમ રાખી શકાય છે એના થડિયા, એક મલ્ટી સ્ટેમ વધુ થડ કહેવાય છે અને એક સિંગલ સ્ટેમ એટલે કે એક થડવાળું. તો બંનેના એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. આજે આપણે ફોરેનની વાત કરીએ તો ત્યાં આગળ બધા સિંગલ સ્ટેમ વાળા વાવેતર દેખાય છે, પણ આપણી ઇન્ડિયન કન્ડિશનમાં અમે જોયું છે કે ઇન્ડિયન કન્ડિશનમાં જો આપણે પ્લાન્ટેશન કરવું હોય તો મલ્ટી સ્ટેમ જે કરો, મલ્ટી સ્ટેમનું જે પ્લાન્ટેશન છે એ આપણે રાખવું પડશે. મલ્ટી સ્ટેમ એટલે કે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો, નીચે જે કરો સ્ટાર્ટિંગ થાય એના પછી આપણે જે ખરા 4 થી 5 થળિયા મૂકેલા છે, તો આટલા ના મૂકતા 3 જે થળિયા, 2 થી 3 થળિયા જે મલ્ટી સ્ટેમમાં મૂકવામાં આવે તો એ સારામાં સારું. તો 2 થી 3 થળિયા કેમ મૂકવામાં આવે છે કે ભાઈ ભવિષ્યમાં જો આપણે ઝાડનું થડ છે એમાં જો કોઈ જીવાત લાગી, કાં તો કોઈ પ્રોબ્લેમ થયો, એને કશું આપણાથી ડેમેજ થયું, તો શું થાય ભવિષ્યમાં કે એક ડાળી ડેમેજ થઈ તો આપણી પાસે બે ડાળી હોય છે, તો શું છે એ જગ્યા આપણી ખાલી ના પડે. જ્યારે સિંગલ સ્ટેમમાં શું થશે, એ સિંગલ સ્ટેમને જો કશું જીવાત લાગી કાં તો આપણાથી કશું ડેમેજ થયું એ આખું નાખું ઝાડ જતું રહેશે, એટલે એ આખી જગ્યા આપણી ખાલી પડે. તો આપણે કલ્ચરલ પ્રેક્ટિસિસ કેવી રીતે ફોલોઅપ કરવાના છે એની ઉપર આપણે ડિપેન્ડ કરીશું, કે આપણાથી જો બધી વસ્તુ ફોલોઅપ થવાની હોય તો સિંગલ સ્ટેમ રાખી શકાય કાં તો પછી મલ્ટી સ્ટેમ. એમાં પણ આ જે અહીંયા આગળ મૂકેલા છે 4 થી 5 સ્ટેમ એટલા ના મૂકતા 2 થી 3 સ્ટેમ જે કરા એ સારામાં સારું કહેવાય. આ પછી જે જ્યારે દાડમનું વાવેતર કરીએ છીએ ત્યારે આ જે વસ્તુ છે એ આપણને ખાસ ધ્યાન રાખવી જ પડશે, કે એની જે ડાળીઓ છે એ આપણે કેવી રીતે મેન્ટેન કરવાની છે. આપણે જે છોડ છે એ એના એવું વધવા નથી દેવાનું, અને દર 2 મહિને 3 મહિને એને પ્રુનિંગ કરવી પડશે. આપણે પ્રુનિંગ કેમ ના જુઓ, તમે આ જે છોડ લગાયા અને એના કાપણી પછી કેવો થઈ ગયો, તો અહીંયા શું કર્યું આપણે કે એનો જે નીચેનો ભાગ છે થળિયાનો આપણે 3 સ્ટેમ રાખ્યા, અને જે આપણે આખું ખાલી કરવાનું ત્યાં આગળ કોઈ પણ બ્રાન્ચેસ નહીં આપ્યા, જેને કરીને શું છે જ્યારે ભવિષ્યમાં આપણે આમ ચાલતા હોય ત્યારે આપણે એનો સ્ટેમ ઓબ્ઝર્વ કરી શકીએ. અને એ એટલા માટે કે ભાઈ કોઈ પણ જાતની જીવાત જે કરી એ ત્યાં આગળ ના આવી શકે, એના પર આપણે પેસ્ટિંગ કરવું હોય તો ઈઝી પડે આપણને. બધી વસ્તુ નીચે જે કરું જમીનથી ઉપર હોય તો કોઈ જાતની ફંગસ ના ચડી શકે,
એ બધી વસ્તુનો આપણે ફાયદો થાય. બીજી વસ્તુ કે આગળ જે આપણે પ્રુનિંગ કરવાની છે એ કેવી રીતે કરતું જવાનું છે, દર 2 થી 3 મહિને આપણે પ્રુનિંગ કરવાનું છે. એમાં આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે વાય શેપ. વાય શેપ પ્રુનિંગ એટલે શું, કે જે આપણી ડાળ જાય છે, આપણે જે રોપો આપીએ છીએ, આપણા ટીસ્યુ કલ્ચરની વાત કરીએ, એ આપણે એવું આપીએ છીએ કે ભાઈ નીચે સિંગલ સ્ટેમ હોય અને ઉપર ડબલ સ્ટેમ હોય. પછી જેમાં જે આવે છે અલગ અલગ ડાળીઓ ફૂટતી છે, તો એમાં પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ જે ડાળી ગઈ એના પર આપણે વાય શેપ મેન્ટેન કર્યું, એટલે કે બીજી ડાળીઓ આપણે કાન નાખવાની જે ઉગે છે અને 2 ડાળીઓ મેન્ટેન કરી. આ 2 ડાળીઓ પર આગળ જે પાછી બીજી ડાળી આવશે એને પણ આપણે રિમૂવ કરતા જઈશું. તો અહીંયા આગળ જે નવા વાટરશૂટ આવ્યા એ કાન નાખવાના, અહીંયા આગળ જો કોઈ વચ્ચે બીજી ડાળી આવી હોય તો એ કાન નાખવાનું, જેના કરીને શું છે કે આગળ જતા આપણો જે છોડ છે એ આ રીતે ડેવલપ. આ વન સ્ટેમ આ ડબલ થયું, અહીંથી આગળ ડબલ થયું, અહીંયા આગળ પાછું એને વાય શેપ આપ્યો. એ રીતે આગળ જતા જઈશું, કટિંગ કરતા જઈશું તો આપણો છોડ આ રીતે કરી શકે. હમણાં આપણે મલ્ટી સ્ટેમ ની વાત કરી તો મલ્ટી સ્ટેમ માં બી આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે જે જમીનમાંથી નીકળે છે એ સિંગલ સ્ટેમ, અને એનામાંથી પછી આપણે સ્ટેમ રાખેલા છે, અને એ સ્ટેમ ને પછી 1.5 ફૂટે આપણે બીજી બ્રાન્ચેસ અલાઉ કરેલી છે, મેન્ટેન કરેલું છે. દાડમનું જે છોડ છે એને આપણે જો કન્ટિન્યુઅસ ગ્રોથ કરવા દઈએ તો શું થશે, એ કન્ટિન્યુઅસ ધીરે ધીરે એટલે ઝડપી ગ્રોથ કરશે, અને એની ડાળી જો ખાલી લાંબી થતી જશે. પછી શું થાય, ઘણા બધા ખેડૂતો જોયું કે ભાઈ આમનો ગ્રોથ બહુ વધે છે એટલે પછી આપણે સ્ટેકિંગ કરીએ, ટેકા લગાવવાની જરૂર પડે. પણ ખેડૂત ને દાડમ પાક માટે જ્યાં સુધી તમે પ્રોટીન નથી ત્યાં સુધી ટેકા લગાવવાની કોઈ જરૂર નથી. જો તમે વ્યવસ્થિત પ્રુનિંગ કરતા હોય એની ડાળીઓ મેન્ટેન કરીશું, એ ડાળીઓ જે ખરી એ જેટલી આપણે કટિંગ કરતા જઈશું એ ડાળીઓ મજબૂત થતી જશે. જો આપણે પ્રુનિંગ ના કરીએ તો ડાળી લાંબી વધ્યા કરશે, પણ આપણે જો વ્યવસ્થિત પ્રુનિંગ કરીશું તો અલ્ટિમેટલી એ ડાળીઓ આપણી જે ખરી એ મજબૂત થતી જશે, અને એના લીધે આપણને કોઈ સ્ટેકિંગ ની જરૂર ના પડે. તો આ રીતે આપણે પ્લાન મેન્ટેન કરવાનો છે. પછી જે આવે છે સિંચાઈ વ્યવસ્થા, એટલે કે વોટર મેનેજમેન્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે દાડમમાં મેં કીધી પહેલાથી, મેં કેટલી વખત એક કરતો આવ્યો છું કે દાડમ માટે જે કરું પાણીનું મેનેજમેન્ટ તમે ખાસ યાદ રાખજો. કેમ કે શું છે, દાડમનો જે કરું તમે, આપણે ભગવા વેરાયટી ઘણા બધા ખેડૂતો જે લગાવી લીધી છે, ઘણા બધા એમના ખેડૂતો બીજા નવા છે, એમને બીજી જગ્યાએ જોયેલું પણ હશે. જયારે દાડમના ઝાડને આપણે હાથ લગાવીએ છીએ તો આપણે શું લાગે છે, કાંટા વાળું લાગે છે, કાંટા લાગે છે. તો આપણને ખબર છે કે જે એવી કાંટા વાળી વનસ્પતિ હોય એને પાણી રિક્વાયરમેન્ટ કેટલી બહુ ઓછી હોય, અને જો આપણે એને વધારા પડતું પાણીનું આપણે આપીએ તો શું થશે કે એનામાં જે રોગ છે એનું પ્રમાણ વધી જશે, અને એના લીધે આપણને પછી આગળ જતા બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. તો ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ તો છે, પણ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ કરતા જે વધારે ધ્યાન આપવાનું છે આપણને એ સિંચાઈ વોટર મેનેજમેન્ટ. તો પાણીનું જે મેનેજમેન્ટ છે એ આપણે દરેક જગ્યાએ અલગ અલગ રહેશે. કેમ કે આજે બનાસકાંઠા છે આપણું ગુજરાતનું, બનાસકાંઠાની જે જમીન છે એ રેતાળ જમીન છે, ત્યાં આગળ પાણીનું મેનેજમેન્ટ અલગ કરવું પડશે. ભુજની જમીન છે, ભુજની જમીનમાં પાણી રાખવા પકડી રાખવાની ક્ષમતા થોડી વધારે છે, તો ત્યાં આગળ પાણીનું મેનેજમેન્ટ આપણે અલગ કરવું પડશે. એટલે આપણું જમીનનું કેવું, જમીનનો ટાઈપ કેવો છે, થતો નહીં કેટલા વર્ષો પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કોઈક વાર વરસાદ ચાલુ થાય છે, તો ત્યાં આગળ જે પાણીની રિક્વાયરમેન્ટ છે, પાણીનું જે ઇરિગેશન શેડ્યુલ છે એ આપણે તે પ્રમાણે ચેન્જીસ કરવું પડશે. તો એના માટે બેસ્ટ ટેકનોલોજી કઈ રહેશે કે ડ્રીપ સિસ્ટમ. કેમ કે ડ્રીપ સિસ્ટમ જો લગાવીએ તો જ આપણે એનામાં જે પાણી છે આપણે એ મેન્ટેન કરી શકે, પાણીનો શેડ્યુલ છે એ મેન્ટેન રાખી શકે, કેટલા ટાઈમે કેટલું પાણી આપવાનું છે, કેટલા લીટર પાણી આપવાનું છે એ ડ્રીપ સિસ્ટમથી જ ફોલો કરી શકાય છે. આજે પણ ઘણા ખેડૂતો જે ખરા એ છૂટા પાણીમાં પ્લાન્ટેશન કરે છે, અને પછી જે ખરો ઘણી મુશ્કેલીનો સામનો કરે છે. પછી જે આપણે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે ટપક પદ્ધતિ બેહાડીએ છીએ, એ ટપક પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખવું પડે કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ જે છોડ છે અને છોડની કેટલી દૂર છે ટપક. તો આપણે છોડના મૂળિયાને પાણી આપવાનું છે, ના કે એને થડના પાણી. ઘણા ખેડૂતોનું આપણું કેવી રીતે એ કરે છે કે આ જો અહીંયા આગળ ડ્રીપર છે અને પાણી સીધું એના થડ પર પડે છે, તો આમાં શું થશે, જે પાણી સીધું થડ પર પડશે તો આ જે થડની જે સ્કીન છે એ ખરાબ થશે અને એનું આયુષ્ય ઓછું થશે, અને જે રૂટિંગ સિસ્ટમ છે એ ડેમેજ થતી જશે, એટલે કે વધે નહીં. જયારે આમાં શું છે, તમારે
તમે જેટલું દૂર પાણી આપશો એટલું એની રૂટિંગ સિસ્ટમ વધશે અને એનો ઘેરા ઉપર ગ્રોથ પણ વધશે. બેસ્ટ છે કે આપણે 4-4 લિટરના છોડ ડ્રીપર વાપરીએ, ત્રણ આ બાજુ ત્રણ પેલી બાજુ, એટલે ડબલ લેટરલ પર આપણે છોડ ડ્રીપર જો 4-4 લિટરના આપણે છોડને લગાવીએ તો એ આ વોટરનું જે એનું રિક્વાયરમેન્ટ છે એ આપણે એનાથી કમ્પ્લીટ કરી શકીએ છીએ. અહીંયા આગળ આપેલું છે કે ઓક્ટોબરમાં ફર્સ્ટ ઇયરમાં કેટલું આપવાનું છે પાણી, 2 લિટર, એ જ ઓક્ટોબરમાં બીજા વર્ષે 7 લિટર થઈ જાય, એ ત્રીજા વર્ષે 21 લિટર, ચોથા વર્ષે 28 લિટર, પાંચમા વર્ષે 35 લિટર. પણ આ એક ખાલી એક આપણને બેઝિક ગાઈડલાઈન છે. તમે હમણાં જ કીધું કે આપણે બનાસકાંઠામાં હોય તો એ વોટર રિક્વાયરમેન્ટ ત્યાંની અલગ રહેશે, અને કચ્છની હોય તો ત્યાં આગળ વોટર રિક્વાયરમેન્ટ અલગ રહેશે. અને જે આપણે બહાર લઈએ છીએ આગળ જતા બહારનું જે કહેવાનું છે તે કયો બહાર લેવાના છે, આપણે મૃગ બહાર લેવાના છે કે આંબે બહાર લેવાના છે કે હસ્ત બહાર લેવાના છે, એની ઉપર બી આપણું જે વોટરનું શિડ્યુલિંગ છે એ ચેન્જીસ થતું જશે. પછી જે આવે છે સેન્દ્રિય ખાતર, એમાં આપણે કયું કયું વાપરવાનું છે, છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, પોલ્ટ્રી મેન્યુઅર છે, ફિશ મિલ છે, કાં તો ફ્રેશ મિલ છે, ખાતરનું વ્યવસ્થાપન જે કરવાનું છે આપણે, એમાં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ વાપરવો પડશે. એટલું ખાલી રાસાયણિક ખાતર વાપરીને ના ચાલે, હમણાં જે મેં પેલા બતાવ્યા કે સેન્દ્રિય ખાતર, એ સેન્દ્રિય ખાતર બી આપણે એ પ્રમાણે આપવા પડશે, એની સાથે રાસાયણિક ખાતર આપવા પડશે. રાસાયણિક ખાતર ને પછી જે આપણે જે કરવું, એ રાસાયણિક ખાતર જે આપેલા છે એને અપટેક કરવા માટે આપણી જમીનમાં બેક્ટેરિયલ જે પોપ્યુલેશન છે એ આપણે એ વધારવું પડશે. કેમ કે જે બેક્ટેરિયલ પોપ્યુલેશન ની હોય તો આપણે જે આપણે ખાતર નાખેલા છે એ ખાતરનું જે કન્વર્ઝેશન છે એ ના થઈ શકે, તો એના માટે આપણે તને તન વસ્તુનો ઇન્ટિગ્રેટેડ એપ્રોચ વાપરવો પડશે. જ્યારે જરૂર છે ત્યારે સેન્દ્રિય ખાતર નાખવું પડશે, જ્યારે જરૂર છે ત્યારે એને કેમિકલ ખાતર નાખવું પડશે, જ્યારે જરૂર છે ત્યારે એને સ્લરી આપવી પડશે, સ્લરી આપી અને પછી એના જે બેક્ટેરિયલ કલ્ચર છે એ આપવા પડશે. આમાં અહીંયા આગળ જે રાસાયણિક ખાતરની જે વાત કરીએ છીએ, આપણે જયારે ફર્સ્ટ ડોઝ છે જયારે આપણે સ્ટ્રેસ આપીએ છીએ ત્યારે જે કેટલું નાઇટ્રોજન જોઈએ, 99 ગ્રામ નાઇટ્રોજન, 50 ગ્રામ ફોસ્ફરસ અને 95 ગ્રામ પોટેશ પર પ્લાન્ટ. આ ફર્સ્ટ ડોઝ જે કરો બેઝલ આપવાનો છે, એટલે કે પાયાનું ખાતર જે આપણે સ્ટ્રેસ આપીએ છીએ, ડોઝ જે આપવાનો છે ફ્રૂટ સેટિંગ. જયારે ફ્રૂટ સેટ થઈ જાય પછી આપણે ત્યારે એને નાઇટ્રોજન 99 ગ્રામ, ફોસ્ફરસ 50 ગ્રામ અને પોટેશ 75 ગ્રામ. પણ એમાં બી આપણે જોવાનું છે કે આપણી જમીનમાં જો ત્યારે વાતાવરણનું ભેજ વાલું હોય ત્યારે આપણે નાઇટ્રોજનનું પ્રમાણ જે કરવું એ ઓછું કરવું પડે. તો આ રીતે આખું ફર્ટિકેશન જો આપણે ફોલોઅપ કરીએ તો એનામાં આપણે સારામાં સારું એની જે ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરી શકાય છે. અને આમાં બી એક વસ્તુ કહેવા માંગુ છું કે જયારે આપણે ગુજરાતી કરી એ કેમ વખાણાય, દરેક જગ્યાએ આપણે જઈએ તો સૌથી વધારે જે પ્રેફર કરવામાં આવે તો ગુજરાતી ડીશ છે. કેમ કે ગુજરાતી ડીશમાં બધી જે ન્યુટ્રિયન્ટ છે આપણે જે જોઈએ છે ગુજરાતી ડીશમાં, દાળ ભાત શાક છે, શરીરને જે ન્યુટ્રિયન્ટની જરૂર છે એ બધી જેમાં આવી શકે છે. તો છોડને પણ એવું જ છે, છોડને પણ આપણે ખાલી 3 ન્યુટ્રિયન્ટ આપીએ અને બીજા ન્યુટ્રિયન્ટ ના આપીએ તો આપણે એનો જે રિઝલ્ટ છે એનામાં તકલીફ પડી શકે. તો છોડને બી જેટલા બી મેજર ન્યુટ્રિયન્ટ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશ, તેના મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, અને જે માઇક્રો ન્યુટ્રિયન્ટ કહેવામાં આવે છે ઝીંક, ફેરસ, બોરોન, એ બધા જે ન્યુટ્રિયન્ટ છે, 18 જાતના ન્યુટ્રિયન્ટ છે, એનું યોગ્ય પ્રમાણ આપણને યોગ્ય ટાઈમ આપવું પડશે, ત્યારે જે આપણે જે વ્યવસ્થિત ક્વોલિટી એ મળી શકે. એમાં એના માટે જ મેં કીધું કે જ્યારે બી આપણે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે આપણે સોઇલનું ટેસ્ટિંગ ખાસ કરવાની જરૂર છે. અને હું તો એવું કહું કે દર વર્ષે આપણી જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરે તો શું છે કે જે બી આપણો ખર્ચો છે, આજે ખાતર પાછળ આપણો ખર્ચો વેસ્ટેજ જાય છે, એ ખર્ચો આપણો ઓછો થઈ શકે. કેમ કે જે જરૂર છે એ પ્રમાણે આપી શકીએ છીએ. વધારાના જો આપણે ન્યુટ્રિયન્ટ નાખીને આપણો પૈસો વેસ્ટેજ કરીએ છીએ, આપણી જમીન વેસ્ટેજ કરીએ છીએ, એ નાખી શકાય. તો આપણી પાસે સોઇલ એનાલિસિસનો રિપોર્ટ હોય તો એના પ્રમાણે પછી આપણે દર વર્ષે ખાતર નાખી શકીએ. અને દર વર્ષે આ ચેન્જીસ થાય છે, આ થોડા ઘણા પ્રમાણમાં ચેન્જીસ કરીએ થાય છે, તો આપણે દર વર્ષે કરાય તો શું પ્રોબ્લેમ છે. દર વર્ષ આપણે સોઇલનું એનાલિસિસ કરો અને એના ઉપર આપણે ખાતરનું શેડ્યુલ મેન્ટેન કરો. બીજું જે આ બહારમાં પછી આપણે જયારે બહારનું જયારે ફ્રૂટ સેટિંગ થાય છે એના પછી કયું કયું ખાતર,
જ્યારે ફર્સ્ટ ઇરિગેશન આપે છે આપણે 30 દિવસે, 12 x 0 13 0 45, અને યુરિયા 12 x 0 કેટલું નાખવાનું છે આપણે કેજી પર એકર, કે 1.1 કિલો 12 x 0 નાખવાનું છે, 700 ગ્રામ 13 0 45 નાખવાનું, 800 ગ્રામ યુરિયા નાખવાનું. આ રીતે જે ખરા ખાતરોનો જે શિડ્યુલ છે, અહીંયા આગળ તમે સ્ક્રીનશોટ લઈને પણ એ કરી શકો છો, મેનેજ આ ખાતરનો શિડ્યુલ લઈ શકો છો. બીજું છે કે ઘણા બધા જયારે આપણે રોપણ કરીએ છીએ તો ફળની આજુબાજુથી ઘણી વાટર શૂટ નીકળતી હોય છે, એ બી આપણે ટાઈમ ટુ ટાઈમ કાઢવી પડશે, કેમકે આ વાટર શૂટ જે કરે ઘણું ન્યુટ્રિયન્ટ એ છોડનું લઈ લે છે, તો એ ના કાઢીએ આપણે ટાઈમ ટુ ટાઈમ તો પછી પાછળથી કાઢવા જઈએ તો છોડને બી નુકસાન કરાવે છે. જયારે આ નાની હોય ત્યારે આપણે હાથથી પણ એને વ્યવસ્થા કરવા જઈએ તો નીકળી જાય છે, ટાઈમ ટુ પડશે. બીજું આવે છે કે આંતરપાક, ઘણા બધા ખેડૂતોને એક હાલ હોય છે કે સાહેબ દાડમનો પાક જે કરો એ 2 વર્ષ કે 1.5 વર્ષ પછી જયારે આપણે લેવાનો છે તો ત્યાં સુધી કોઈ આંતરપાક લઈ શકાય કે નહીં, તો અમારી તો એક જ સલાહ છે કે તમે ના લો આંતરપાક. કેમ કે પાછળ એ કારણ છે કે જયારે આપણે આંતરપાક લઈએ છીએ તો ખેડૂતનું મેઇન જે કોન્સન્ટ્રેશન છે દાડમ પર ઓછું અને આંતરપાક પર જતું રહે છે. એટલે એવું કે ભાઈ આંતરપાક લીધો છે તો એના પાકમાં છૂટું પાણી ચાલે છે અને દાડમ માટે બાજુમાં ડ્રીપ મૂકેલી હોય છે, તો એનો કંઈક જ નથી હોતો. કે વચ્ચે તમારે છૂટું પાણી ચાલે છે તો એ દાડમને તો મળવાનું જ છે, એના લીધે પાછું બીજા જે વચ્ચે ઇન્ટરપાક કરીએ છીએ આપણે એના જે રોગજીવાત છે એ દાડમ પર જવાના છે. જો આપણે વહેલા ફ્રુટિંગ ચાલુ કરવું હોય, આપણો છોડનો જો વ્યવસ્થિત ગ્રોથ લેવું હોય, તો અમારી એક સલાહ છે પાક કશું ન લો, અને લેવું હોય તો ના પાક લો જેવા કે મગફળી છે, કાં તો મગ છે, અડદ છે, કાં તો પછી આપણા ગલગોટાના ફૂલ છે, એવા પાક લઈએ તો શું છે એ જ. અને બીજી વસ્તુ કે જે છોડને તકલીફ થાય છે એ પણ નથી થવા દેવા, લઈ શકાય છે. બાકી જો આંતરપાક ના લઈએ આપણે તો પણ ચાલે છે. તો આના શું છે કે ઘણા બધા ખેડૂતો કરે છે કે ભાઈ મારી પાસે 10 એકર જમીન છે તો હું 10 એકરમાં દાડમનું પ્લાન્ટેશન નું વિચારું છું, કે એવું ના કરતા 10 એકરમાં એક સાથે વાવેતર ના કરતા 6 એકરનું પ્લાન્ટેશન કરો, 4 એકરમાં અલગ પ્લાન્ટેશન રાખો, તો એનાથી શું થશે કે તમારી જે ઇન્કમ છે એ રોકવાનું નથી, 4 એકરમાંથી ચાલવાનો, પણ જો દાડમમાં જે કરો તમારે 1.5 વર્ષથી પછી ફ્લોટિંગ લેવાનું ચાલુ કરો તો 2 વર્ષે તો તમારું ફ્લોટિંગ સ્ટાર્ટ થઈ શકે. જો આ રીતે આપણે મેનેજમેન્ટ કરીએ આપણી જમીનનું તો સારામાં સારું છે. પછી જે બહાર ટ્રીટમેન્ટ, એમાં બહારમાં શું છે કે ભાઈ 3 વાર આપણે લઈ શકાય દાડમ. એમ તો જોવા જઈએ આપણા ઘરની આજુબાજુ જે દાડમના રોપા લગેલા હોય તો આપણે એમાં જોઈશું તો આખું વરસ એનામાં દાડમ ચાલતા હોય, એમાં કોઈ જગ્યાએ ફૂલ હોય તો કોઈ જગ્યાએ સેટિંગ થતું હોય તો કોઈ જગ્યાએ ફ્રૂટ લાગેલા હોય, પણ આપણે માર્કેટની દ્રષ્ટિ જોવા જઈએ તો આપણે એક સાથે હાર્વેસ્ટિંગ કરવું પડશે. એમાં પછી કેમ કે ફૂલ હોય તો એને કેવું ખાતર આપી શકાય, અલગ એનો ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, જો લીંબુ આકારનું હોય એની અલગ રિક્વાયરમેન્ટ હોય, હાર્વેસ્ટિંગ ટાઈમના ફ્રૂટ હોય એની અલગ રિક્વાયરમેન્ટ હોય, તો એના માટે શું છે કે આપણે વન ટાઈમ ફ્લાવરિંગ લેવાનું, વન ટાઈમ હાર્વેસ્ટિંગ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડશે. એના માટે જ આપણે જે બહાર ટ્રીટમેન્ટ છે એ લેવામાં આવે છે. એમાં 3 બહાર છે, મૃગ બહાર, અંબે બહાર અને હસ્ત બહાર. દરેક બહારનું જે ખરું એ અલગ અલગ એ છે. તો આમાંથી કેવું છે કે આપણો એરિયો કયો છે, આપણા આપણી પાસે પાણી કેટલું છે, આપણું ક્લાઇમેટિકેશન કેવી છે, આપણે કયા માર્કેટમાં આપણે ફૂલ મોકલવાનું છે, એની ઉપર આપણે ડિસાઈડ કરવાનું છે કે કયો બહાર લેવાનો છે. હમણાં મૃગ બહાર લઈશું તો એનામાં આપણે મે જૂનમાં સ્ટ્રેસ આપવો પડશે, આંબે બહાર લઈશું તો નવેમ્બર ડિસેમ્બરમાં સ્ટ્રેસ આપવો પડશે, હસ્ત બહાર લઈશું તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સ્ટ્રેસ આપવો પડશે. હમણાં હસ્ત બહારની વાત કરીએ તો સારું સારું જો માર્કેટ મળતું હોય તો હસ્ત બહારમાં મળે છે, પણ હસ્ત બહારને સ્ટ્રેસ આપવાનો છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જો આપણે ત્યાં વરસાદ થતો હોય તો આપણે કેવી રીતે એને સ્ટ્રેસ આપી શકીએ, તો આપણે ત્યાં આગળનું ક્લાઇમેટ કેવું છે એની ઉપર આપણે મેનેજમેન્ટ કરવું પડશે. તો બહાર ટ્રીટમેન્ટ એટલે શું, બહાર ટ્રીટમેન્ટ એટલે શું કે જે છોડ છે જયારે બી આપણે એને ફ્રુટિંગ લેવાનું છે, ફ્લોરિંગ લેવાનું છે, એની પહેલા જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એને બહાર ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. તો એ પણ આપણી જમીનની ટાઈપ કેવી છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો એમાં આપણે બહાર ટ્રીટમેન્ટમાં સૌથી મેઇન આવે છે કે પેલું સ્ટ્રેસ,
સ્ટ્રેસ આપણે શું કરીએ છીએ કે પાણીને જે કરું એ પાણી બંધ કરાય છે, પાણીનો તાણ આપીએ છીએ, અને એ પાણીનો તાણ જે કરો એ પણ આપણે ખબર છે કે દરેક જમીનમાં જે આપણે વરાળ કન્ડિશન કહીએ એ આવતા કેટલા દિવસ લાગે એ દરેક જમીન પર અલગ અલગ ડિપેન્ડ કરે છે. જ્યાં આગળ હલકી જમીન હોય ત્યાં આગળ તમારે જે પાણીનો તાણ છે એ અલગ ટાઈમ પર મળી શકે, મીડિયમ હોય તો અલગ, જે ભારીવાની જમીન હોય ત્યાં આગળ તાણ જલ્દી નહીં મળે. એટલે લાઇટ જમીન હોય આપણી તો એમાં 25 થી 30 દિવસે એને તાણ મળી જાય છે. જો મીડિયમ સોઇલ હોય તો એના માટે આપણે 30 થી 35 દિવસની એ કરવું પડશે, અને આપણી જમીન જો ભારી માની છે તો એમાં આપણે 40 થી 45 દિવસનું તાણ આપવું પડે. આપ્યા પછી આપણું જે સ્ટ્રેસ આપીએ છે એ સ્ટ્રેસમાં શું છે કે જે એના પાન છે એ પાન મેચ્યોર થયેલા છે આપણે એને ખરાવવાના છે, અને એ પાન ખરાવવામાં એટલા માટે છે કે એનાનો જે ન્યુટ્રિયન્ટ છે એ આપણે રિવર્સ ડાળિયામાં લેવાનું, અને એ ડાળિયામાં જયારે આપણે પાછું ઇરિગેશન ચાલુ કરીએ છીએ તો નવું સ્પ્રાઉટિંગ નીકળે, અને નવું સ્પ્રાઉટિંગ નીકળે ત્યારે જે ન્યુટ્રિયન્ટ જે વચ્ચેનું જે એને સ્ટોર થયેલું છે એકદમ કાઢે તો એમાં જ એને ફ્લાવરિંગ આપણે કાઢે છે. તો આ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું છે. તો આમાં ઘણી બધી વસ્તુ છે કે ભાઈ જયારે કેમિકલની વાત કરીએ છીએ આપણે તો 5% જો આપણું જો ડિપોલ્યુશન કર્યું હોય થયું હોય તો 2 ml આપણે ઇથરેલ યુઝ કરવાનું છે. જો 20% હોય આપણું પાણીના સ્ટેજ તો 1.5 ml, અને જો 80% હોય તો કશું જરૂર નથી. પણ આમાં બી શું છે, ઘણા બધા ખેડૂતો એવું કરે છે કે ભાઈ સ્ટ્રેસ આપવાનો છે એટલે ગમે તેમ રીતે એને કોઈ પણ કેમિકલ વાપરીને એને પાન ખરાવવાના છે. પણ ઘણા બધા ખેડૂતો મેં જોયા છે કે એ લોકો તો વીડિસાઇડ પણ યુઝ કરી નાખે છે. પણ આવી રીતે તમે પાન ખાલી ખરાવવાનો એ મીન નથી હોતું બહાર ટ્રીટમેન્ટમાં, કે સ્ટ્રેસમાં એના જે ન્યુટ્રિયન્ટ છે ખાલી એ રિવર્સ લેવાનો છે આપણે, એ રીતે આપણે કરવાનું છે. તો એને એકદમ જો તમે વધારે પડતું જો કેમિકલનો સ્પ્રે કરશો તો પાન તો કરશે, એનામાં ડીપોલેશન થશે, પણ શું થશે જે નવું સ્પ્રાઉટિંગ નીકળે છે એ બી ડેમેજ થઈ જશે. અને એના લીધે પછી આપણે જોઈએ છીએ કે ટોટલી આપણું ડીપોલેશન થયેલું હોય છતાંય આપણે ફ્લાવરિંગ નથી આવતું, નહીં આવતું. ઘણી બધા એવું જોયે છે કે મેલ ફ્લાવરનો રેશિયો વધી જાય છે ફિમેલ કરતા, તો આ બધી વસ્તુ એમાં આપણે પ્રોબ્લેમ ફેસિંગ કરી શકીએ છીએ. 20% ડિપોલેશન, 40% ડિપોલેશન, 60% ડિપોલેશન એટલે કે પાન કરેલા છે, 80%. તો આટલા જો 80% આપણા પાનનું કરેલા હશે તો એમાં કોઈ જાતનું કેમિકલ આપણે વાપરવાની જરૂર નથી. આ રીતે જોઈએ હશે તો કોઈ જાતનું જરૂર નથી. પણ આ જે વર્ષ જયારે આપણે સ્ટ્રેસ આપીએ છીએ ત્યારે પણ આપણને ખાસ કરીને દાડમની જે છાટણી છે એ કરાવી પડશે, કેમ કે એમાં જ મેઇન છે કે આપણે કઈ ડાળી રાખવાની છે અને કઈ ડાળી નહીં રાખી રાખવાની. જો આપણી મીડિયમ સાઇઝ છે જમીન છે કે આપણે મીડિયમ સાઇઝની, અરે હાઈ આપણે જે વાત કરીએ અહીંયા આગળ, દરેક જમીન પ્રમાણે લાઇટ સોઇલ છે, મીડિયમ સોઇલ છે કે હેવી સોઇલ છે, આ જ વસ્તુ તમારે કરી એ એમના પર ધ્યાન રાખવું પડશે આપણે ક્યારે કે બહાર છાટણી કરતી વખતે. આમાં તમારે ખાસ કરીને જે ટ્રેન લેબર હોય એના પાસે જો કરાવો તો સારામાં સારું. આજે ઘણા બધા અહીંયા લેબર આવે છે, પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આજે જયારે આપણે પ્રુનિંગ કરાવીએ છીએ બહારના જે ટ્રેન લેબર છે એમની પાસેથી, તો એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે એ લોકો જયારે આવે છે આપણા ખેતરમાં ત્યારે એમને પણ આપણે સેનિટાઈઝ કરવાની જરૂર છે. જેવી રીતે આપણે ત્યાં એમના કોઈ આવે છે તો આપણે એના હાથ સેનિટાઈઝ કરીએ છીએ, અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરવાનું કહીએ છીએ, એવી રીતે આમાં જો કરવાનું જે બી માણસો કટિંગ માટે આવે છે એમના જે હથિયાર છે કે કોઈ પ્રુનિંગ સિક્યુરેટર છે કાં તો એમની કૈંચીઓ છે એને આપણે સ્ટરાઈલ કરાવવી પડશે, જેને કરીને એ લોકો જ્યાં આગળથી કટિંગ કરીને આવેલા હોય ત્યાંનો રોગ જીવાત આપી તઈ નહીં આવી શકે. વસ્તુ ધ્યાન રાખવાની છે. તો આમાં રિફિલ સાઇઝ અને પેન્સિલ સાઇઝ તો એ આપણી જમીન ઉપર જ ડિપેન્ડ કરે છે કે લાઇટ સોઇલ છે, મીડિયમ સોઇલ છે કે હેવી સોઇલ છે, એના પ્રમાણે આપણે કેટલી કઈ ડાળીઓ કેવી રીતે રાખવાની છે એ મેઇન ખાસ પ્રુનિંગ જે કરી આપણે સ્ટ્રેસમાં થઈ જવું જોઈએ. આ બહાર છાટણી છે. પછી જે આવે છે પાયાના ખાતરની વાત ભરવાની, પાયાનું ખાતર જે કરવું એ કેવી રીતે આપવાનું છે, અલગ અલગ રીત છે. હમણાં ઘણા બધા ખેડૂતો શું કરે છે કે ખાલી રીપરની નીચે પાયાના ખાતર નાખી દે છે, પણ એવી રીત ના કરતા જે અહીંયા આગળ બતાવ્યું છે કે ટોટલી જે આખી જમીન બેડ છે એ બેડને આખો ખોળીને એનામાં આપણે વ્યવસ્થિત જો પાયાનું ખાતર નાખીશું તો શું કે જેટલી રૂટિંગ સિસ્ટમ આપણી ડેવલપ થવાની છે એ બધાને આપણે પાયાનું ખાતર,
પાયાના ખાતર એટલે કે કેમ આપણે પાયાના ખાતર નાખવાની જરૂર પડે છે કે પાયાના ખાતરમાં મેઇન શું આવે છે એ ફોસ્ફરસ આવે છે ફોસ્ફરસ એવું ન્યુટ્રિયન્ટ છે કે આપણે જ્યારે નાખીએ છીએ તો એ ત્યાં ત્યાં જ પડી રહે છે ત્યાં આગળ જ્યારે રૂટ જશે ત્યારે જે અપટેક થવાનું તો એના માટે આપણે જે એક જ જગ્યાએ આપણે ખાડો કરીને જો ડ્રીપરને ત્યાં ફોસ્ફરસ દઈશું અને બીજી ના નાખીએ તો શું થશે કે અહીંયા આગળ ન્યુટ્રિયન્ટ રૂટિંગ માટે ફોસ્ફરસ તો મળી જશે બીજી જગ્યાએ તો એ થવાનું પણ બીજી વસ્તુ તકલીફ શું થશે કે આપણે જો એક જ જગ્યાએ આખો ખાતરનો ઢગલો કરી દીધો અહીંયા આગળ એને ઢાંકી દીધો તો શું થશે કે તમે મહિના પછી બે મહિના પછી ચાર મહિના પછી બી કાઢશો તો એ ખાતર એવાને એવું જ રહેવાનું કેમ કે ફોસ્ફરસ ખાતરનું ગુણધર્મ છે કે જ્યાં સુધી એ ઓર્ગેનિક મેટર સાથે નહીં એ થાય એના દાણા નહીં કનેક્ટ થાય ત્યાં સુધી એ છૂટું નથી પડવાનું તો આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે પાયાના જે ખાતરો છે એ આપણે આખી જમીનમાં જે રીતે આપણે મિક્સ કરી શકાય એવી રીતે આપણે પાયાના ખાતરોનો જોગવાઈ કરવી પડશે એ પાયાના ખાતરોમાં પછી આપણે છાણિયું ખાતર છે સેન્દ્રીય ખાતર છે એમાં પિરોડોન છે કાં તો પછી આપણું જે સિંગલ સુપર ફોસ્ફેટ છે એ બધું જે ખાતર આપણે લેવાનું છે એ આમાં આખી જમીનમાં જેવી રીતે મિક્સ થાય એ રીતે આપવું પડશે આ રીતે પાનગા પછીના નવા પાનનું પ્લાન્ટેશન અરે ચાલુ થઈ છે અને એ નવા પાનની વચ્ચે આપણે જોઈ શકીએ કે આ રીતે જે કરી નવી ફૂલ બેઝ નીકળવાનું ચાલુ થાય અને આપણા ઘણા બધા આપણા ખેડૂતો ચોકી અવસ્થા કહીએ છીએ જો આ રીતે આપણે ચોકી મળતી હોય તો આપણે સમજી લેવાનું કે આપણું જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે કે જે બહાર ટ્રીટમેન્ટ છે એ સક્સેસ છે એના પછી જે આપવું આવે છે એ નર નર અને માદા ફૂલ અહીંયા આગળ આપણે બંને જોઈ શકીએ છીએ તો જે આ આખરનું આપણું સ્ટ્રેસ મેનેજમેન્ટ ન્યુટ્રિશન મેનેજમેન્ટ છે ઇરિગેશન મેનેજમેન્ટ છે એ બધું જયારે વ્યવસ્થિત હશે ત્યારે જ આપણે આ નર અને માદાના જે ફૂલ છે એનું જે એક એવરેજ પર્સન્ટેજ છે એ મેન્ટેન કરી શકાય આપણે જે ન્યુટ્રિશન મેનેજમેન્ટ કાં તો બીજી વસ્તુમાં કોઈ પણ જગ્યાએ આપણે જો પાછળ રહીશું તો આમાં શું થશે નર ફૂલ વધી જવાના માદા ફૂલ ઓછા રહેવાના જો માદા ફૂલ ઓછા રહેશે તો એટલું ફ્રૂટ સેટિંગ આપણું ઓછું થશે તો આપણે દરેક વસ્તુ પર જો ધ્યાન આપીશું તો ત્યારે જ એવું વસ્તુનું આપણે જે પર્સન્ટેજ છે આપણે મળી શકે એક વાર ફૂલ ગયા બેસી ગયા પછી સૌથી વધારે જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે એ કામ આવે છે એ મધુમક્ખી કેમ કે જે મધુ ક્રોસ પોલિનેશન પરાગીકરણ જે આપણે કહીએ છીએ એ પરાગીકરણનું કામ મધુમક્ખી જ કરી શકે તો એ ટાઈમે આપણે ધ્યાન રાખવાનું છે કે એ ટાઈમે જે હાઈ લેવલ કોન્સન્ટ્રેશનના સ્પ્રે નહીં થવા જોઈએ તો એના માટે જ આપણે એક વસ્તુ જે સ્પ્રે શિડ્યુલ બનાવવાનું છે તો એવી રીતે કરવું પડશે કે આ ટાઈમે જે બી જીવાત કાં તો રોગ આવવાનો છે એનો સ્પ્રે જે કરો એ તમારું ફૂલ બેસવાના પહેલા એક બેસ તે તમારા થઈ જવા દે જેને કરીને ફૂલ બેસ્યા પછી આપણે જે હાઈ કોન્સન્ટ્રેશનના સ્પ્રે જે કરા એ ના કરી શકે જેને કરીને શું છે કે મધુમક્ખીઓને જે કરવું એ તકલીફ ના પડે અને ખાસ કરીને મધુમક્ખીઓને આપણે આકર્ષવા માટે અલગ અલગ જે ફૂલના છોડવા છે એ લગાવવો પડશે આ રીતે ઘણા બધા ખેડૂતો પેટીઓ મૂકીને પણ એ કરે છે તો એમને સારામાં સારું રિઝલ્ટ મળે છે કાં તો જે આપણે કહીએ છીએ ડ્રમ સ્ટીક સરગવાની સિંગો એ આપણે બોર્ડર પર લગાવીએ તો એ પણ મધુમક્ખીને આકર્ષિત કરે છે આપણે અહીંયા આગળ જોઈએ શકે કે કેવી રીતે ફ્રૂટ સેટ થયું છે અને ડેવલપમેન્ટ ચાલુ છે જે 90 થી 120 દિવસ પછી લીંબુ આકારના જે ફ્રૂટ છે એ આ રીતે પછી 100 જમરૂખ સાઈઝના તમારે 120 થી 150 દિવસની સુધીમાં જમરૂખ સાઈઝનું ફ્રૂટ થયેલ થાય અને 100 ફૂડ બિફોર મેચ્યોરિટી એટલે 150 થી 170 દિવસ અને આ જે કરું તૈયાર થયેલું ફ્રૂટ 180 થી 200 દિવસ ભગવા વેરાયટીની વાત કરીએ તો 180 થી 200 દિવસે ભગવા વેરાયટીનું ફૂડ તૈયાર થાય છે અને આપણે જોઈ શકીએ કે છેલ્લેની જે પેટલ છે એ આખી ભેગી થઈ ગઈ એટલે આપણે સમજી લેવાનું કે આપણું ફ્રૂટ જે કરું હાર્વેસ્ટ માટે તૈયાર છે તો આપણું ફ્રૂટને આપણે અને જ્યારે બી આપણે ફ્રૂટિંગ લઈએ છીએ ત્યારે મેં પહેલા જ વાત કરી હતી કે આપણે શરૂઆતમાં સ્ટેકિંગ નથી કરવાનું પણ સ્ટેકિંગ ક્યારે કરવાનું છે હમણાં જ્યારે ફ્રૂટ લાગે છે ઘણા બધા ખેડૂતો જે ખરા શરૂઆતમાં જયારે આપણું ખર્ચો વધારે ના માંગતા હોય ત્યારે સિંગલ ડા વચ્ચે બાંબુ રોપીને અને આપણે દા દોરીથી બાંધીએ છીએ કાં તો અલગ અલગ ચાર બાંબુ એની ઉપર આવી રીતે કરી શકે છે અલગ અલગ આપણે બાંબુ કરી બાંધીને
કાં તો પછી વાય શેપ નું આખું લોખંડનું સ્ટ્રક્ચર બનાવીને પણ આપણે એને સ્ટેકિંગ આપી શકીએ છીએ. પણ જયારે બી ખાસ યાદ રાખવાનું છે કે જે આપણે આ સ્ટેકિંગ કરીએ છીએ ત્યારે બાંબુ વાપરીએ છીએ, તો બાંબુને લીધે ઉધઈનો પ્રમાણ ના લાગે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડશે. કે ઉધઈ જો બાંબુને લાગશે તો એની સાથે જ આપણને છોડને પણ નુકસાન કરી શકે. આ જોઈ શકાય છે આપણે રેઝ બેડ પર પ્લાન્ટેશન હતું, એનામાં ફ્રુટિંગ કેવું સરસ છે. જો આપણે આ વસ્તુ ધ્યાન રાખવું પડશે કે આપણો જે ફ્રૂટ તૈયાર થયા પછી એને યોગ્ય ટાઈમે હાર્વેસ્ટિંગ કરવું પડશે. આપણે યોગ્ય ટાઈમે હાર્વેસ્ટિંગ ના કરીએ તો આ રીતે આપણે ક્રેકિંગ ના પ્રોબ્લેમ થઈ શકે. અને ફ્રૂટ જયારે પણ લાગે છે ત્યારે બી આપણે ઘણી બધી વસ્તુ કે ફ્રૂટને જે ખરું કે આપણને ધ્યાન રાખવું પડશે કે ફ્રૂટ કેવી રીતે ડેમેજ નહીં થાય. હમણાં વાત કરી કે દાડમના છોડને કાંટા લાગે છે. હવે એ કાંટાને આપણે કરું ફ્રૂટની ત્યાં આજુબાજુ જો કોઈ કાંટો હોય અને જે ફ્રૂટનો હવા લાગતી હોય, જે હવાથી જો હલશે અને ફ્રૂટનો જે કાંટો છે એને લાગ્યા કરશે તો શું થશે, ફ્રૂટની જે છાલ છે એ ખરાબ થશે. અને એ ખરાબ થયેલી છાલ છે એના પર શું થશે કે ભાઈ કોઈ રોગ જીવાત લાગવાનો ચાન્સ વધી જાય છે. અને એના લીધે શું છે કે આગળ જતા આપણું જે ફ્રૂટની ક્વોલિટી છે એ ડેમેજ થઈ શકે. એટલે જે કાંટાનું એક પ્રુનિંગ કરવાનું ખાસ જરૂર હોય છે. સન સ્કોર્ચિંગ જો આપણો જો કરો એ ગરમીમાં સામે જો તે આવી શકતું હોય ડાયરેક્ટ જો કોન્ટેક્ટમાં આવે તો એમાં સન સ્કોર્ચિંગ આવે, તો એના માટે આપણે ક્રોપ કવર કરાવવું પડે. જે માર્કેટમાં બના બધા સ્પ્રે મળે છે એ પણ છાંટી શકાય છે. બેસ્ટ છે કે જે આપણે ક્રોપ કવરથી જો ઢાંકીએ અને જો પાછળથી જે આપણને વેજીટેશન મળે છે કે પાછળથી જે બ્રાન્ચેસ નીકળે છે એને ખાલી આપણે ટોપિંગ કરીએ તો શું એને કન્ડિશન તૈયાર થઈ જાય કે નેચરલ જ જે બીજી ડાળીઓ નીકળેલી હોય એ જ એનાથી છોડના જે ફળ છે એ ડંખે અને એના જે સનનું જે સ્કોર્ચિંગ લાગવાનો પ્રોબ્લેમ છે એ આપણે એને સ્ટોપ એ કરી શકીએ. અને આ રીતે આપણે જો વ્યવસ્થિત બધી વસ્તુ વ્યવસ્થિત કરીએ તો આ રીતે આપણે ફ્રૂટ ખરા એ હાર્વેસ્ટ કરી શકીએ છીએ. અને માર્કેટની જે આપણે ખબર છે કે માર્કેટમાં ક્યારે કેવી રીતે આપણને માર્કેટની ડિમાન્ડ કેવી છે, એમાં કઈ સાઇઝના ફળ જોઈએ છે. લોકલ માર્કેટ છે તો ત્યાં આગળ 300-400 ગ્રામ પણ આપણે એક્સપોર્ટ કરવું છે તો ત્યાં આગળ આપણે કેટલા સાઇઝના ફળ મૂકવાના છે, તો એના માટે શોર્ટિંગ અને ગ્રેડિંગ કરવી પડશે. શોર્ટિંગ ગ્રેડિંગ કરીને જો આપણે ફળનું જે પેકેજિંગ છે એ વ્યવસ્થિત મોકલીશું તો દરેક જગ્યાએ આપણું સારું. હવે આ પાસે ટાઈમ ઓછો છે એટલે હું રોગ જીવાત વધારે પડતું એ નથી લેતો, પણ જસ્ટ એક એ કરાવું છું કે ભાઈ કઈ કઈ રોગ આવે છે દાડમમાં અને કઈ કઈ જીવાત આવે છે. તો દાડમમાં જે વાત કરીએ તો એક આ દાડમનું બટરફ્લાય છે. પછી આ વસ્તુ જે આ જે કેટરપિલર કહેવાય છે આના માટે બી આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. મેં હમણાં પહેલા જ કીધું કે આપણે 3 જો થળિયા રાખ્યા હશે, જો આવી રીતે આગળ જતા પ્રોબ્લેમ થયો તો એક થડ પર થયું તો બીજા બે સ્થળ પર આપણે બીજો ભાગ એટલે કંટાળી શકીએ. આપણે જો સિંગલ સ્ટેમ રાખ્યું અને આ રીતે જો દાડમને કેટરપિલરનો જો પ્રોબ્લેમ આવ્યો તો આપણી એ જગ્યા આખી ખાલી થઈ જાય છે. તો આ માટે શું છે કે આપણે કમસે કમ વરસાદની પહેલા મે જૂન કે જુલાઈમાં જે કરું એકવાર દાડમના છોડનું પણ જે થળિયું છે એના પર ટેસ્ટિંગ કરવાનું ખાસ રાખવાનું છે. જે ગેરું છે, ક્લોરોપાયરીફોસ છે, કોપર ઓક્સિક્લોરાઇડ છે, તેનું કોમ્બિનેશન કરીને એના પર આપણે ખાસ કરીને ટેસ્ટિંગ કરતું રહેવાનું છે. ને થળને ત્યાં આગળ આપણે જોતું રહેવું પડશે કે ભાઈ કોઈ જગ્યાએ ભૂસો તો નથી પડે. આ જે કાન પાડીએ છીએ ત્યારે ઘણું નીચે ભૂસો પડ્યો હતો એના પરથી આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આનામાં કોઈ જીવ તો નહીં લાગે. જે જીવાત છે એ કંટ્રોલ જે કરવું એ શરૂઆતથી જ આપણને રાખ પડશે. કેમકે જયારે નાનું છોડ હોય અને નાનું ફળ હોય એના પર જો એનો ઉપદ્રવ હોય ત્યારે જો એના પર ડેમેજ કરી દીધું તો જેવી રીતે ફ્રૂટ મોટું થતું જશે એ જે ડેમેજ કરેલો પોર્શન છે એ મોટો થતું વધારે વધુ થતું જશે. એના લીધે આપણું જે માર્કેટ વેલ્યુ છે ઓછી થતી જશે. એવી જ રીતે એપી છે એનો પ્રોબ્લેમ એટલો બધો નથી, મિલીબગ છે, પછી વ્હાઇટ ફ્લાય છે, ફોલ બોરર છે, માઇટ છે. પછી અહીંયા આગળ જે વાત કરીએ છીએ એ ડ્રેન્જિંગ બ્લીચિંગ પાવડરની એની એ કેવું છે બેક્ટેરિયલ બ્લાઇટ જ્યાં વધારે પ્રોબ્લેમ હોય તો ત્યાં આગળ આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડશે. આપણે ત્યાં ગુજરાતમાં બેક્ટેરિયલ બ્લાઇટનું પ્રમાણ હજુ પણ ઓછું છે કેમકે હજુ ઘણા બધા ખેડૂતો ટીશ્યુ કલ્ચરના પ્લાન્ટેશન વ્યવસ્થિત કરે છે, હજુ બી બધી વસ્તુ ફોલોઅપ કરે છે. પણ સૌથી વધારે પ્રોબ્લેમ આપણે ત્યાં ખેડૂતોને છે આ વિલ્ટિંગનો છે, જે સુકારાનો છે.
કેમ કે સુકારાનો મેં પહેલા જ કીધું કે જો સુકારો માં ભી આપણે ઘણી બધી વસ્તુ ધ્યાન રાખવું પડશે. સુકારામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે તો પાણીનું મેનેજમેન્ટ. જો શરૂઆતથી આપણે જો પાણીનું મેનેજમેન્ટ ના વ્યવસ્થિત કરેલું હશે તો આપણે આગળ જતા સુકારાનો પ્રોબ્લેમ આપણને એ દેખાઈ શકે છે. કાં તો પછી જે આપણે જે હમણાં બતાવ્યું કે થર્ડ કોડી થર્ડ ને જે કરું ત્યાં આગળ જે જીવાત થાય છે એના લીધે પણ સુકારો આવી શકે છે. પછી બીજું કે ભાઈ આપણું જે પ્લાન્ટેશન છે એ નજીક નજીક કર્યું હશે એમાં હવાની અવર જવર ના હશે તો પણ આ વસ્તુ આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ રોગ અને જીવાતનું જે ખરું એ અત્યારે આપણે વધારે બધું ચર્ચા નથી કરવા માંગતો. આપણે એના માટે સેપરેટ એક આખું લેક્ચર ગોઠવીશું. એમાં પછી નેમેટોડ પણ આવી જાય છે. આજે જે આપણે બનાસકાંઠાની જે જમીન છે એમાં ઘણી બધી જગ્યા જમીનમાં આપણે નેમેટોડ નો બી પ્રોબ્લેમ છે, જેમને આપણે કૃમિ કહેવાય છે. એ કૃમિને આપણે જો એ કરવું હોય ત્યાં આગળ ગલગોટાનું વાવેતર કરી શકાય. અને પેસિલોમાયસિસ આપણે ફંગસ મેઈન વસ્તુ એ જ કહેવા માંગુ છું કે ભાઈ જ્યારે બી આપણે રોગ અને જીવાતનું બી આપણે મેનેજમેન્ટ કરતા હોય ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે માર્કેટમાં જે કઈ માર્કેટ આપણે પકડવાનું છે, લોકલ માર્કેટ છે કે ભાઈ આપણે ફોરેન માર્કેટ પકડવાનું. કેમ કે જ્યારે આપણે ફોરેન માર્કેટની બી વાત કરીએ તો યુરોપિયન કન્ટ્રીઝની જ્યારે વાત કરીએ તો ત્યાં આગળ રેસિડ્યુ ફ્રૂટ આપણને એ લોકો ડિમાન્ડ કરે છે. રેસિડ્યુ એટલે કે ભાઈ કોઈ બી જે કેમિકલ આપણે વાપર્યો છે એનું જે ફ્રૂટમાં રેસિડ્યુ ના હોવો જોઈએ. આજે ઘણા બધા જન એ ચાલે છે કે ઓર્ગેનિક દાડમ કરીએ, પણ સારી વાત છે ઓર્ગેનિક દાડમ કરવાની. પણ મારું એવું કેવું છે કે ઓર્ગેનિક દાડમ કર્યા વગર કરતા રેસિડ્યુ પ્રોડક્શન આના ઉપર આપણે ધ્યાન રાખવાનું. કેમ કે દાડમમાં આપણે જોયું કે ઘણી બધી રોગ અને જીવાત આવે છે તો એવામાં આપણે જો કરું ક્લાઇમેટિકલ ચેન્જીસ છે એ દર વર્ષે આપણા ચેન્જીસ થતા જાય છે. દર વર્ષે આપણે જોઈએ છે કે જે વરસાદનો છે એ સમયગાળો ચેન્જીસ થતો જાય છે, ટેમ્પરેચરનું એ વધતું જાય છે. તો એવા ટાઈમે આપણે કેમિકલ તો યુઝ કરવા જ પડશે. એવું નહીં ચાલે કે ભાઈ ટોટલ કેમિકલ આપણે છોડી દઈએ. પણ એમાં પણ આપણે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ વાપરીએ કે ભાઈ જ્યારે જરૂર છે ત્યારે બાયોલોજિકલ આપણે બાયોલોજિકલ થી આપણે એ પેસ્ટ ડિસીઝને કંટ્રોલ કરીએ, જ્યારે જરૂર છે બહુ વધુ ઉપદ્રવ હોય તો કેમિકલ થી એનો કંટ્રોલ કરીએ. આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવા જોઈએ છે તો જેના લીધે આપણે માર્કેટની જે ડિમાન્ડ છે રેસિડ્યુ પ્રોડક્શન એ આપી શકીએ. એમાં પછી એવું જરૂરી નથી કે તમે કોઈ જાતનું કેમિકલ ના વાપરો. કેમિકલ વાપરવાનું છે, હમણાં જે કીધું દરેક કેમિકલ અત્યારે જે બી આપણે વાપરીએ છીએ એ દરેક કેમિકલનું તમને માહિતી મળી જશે કે કયા કેમિકલ વાપર્યા પછી કેટલા દિવસ એનું જે ફ્રૂટમાં રેસિડ્યુ રહે છે. તો એ વસ્તુ આપણે એ રીતે જ વાપરવાનું. એ કેમિકલને આપણે એ રીતે એમાં ખેતરમાં સ્પ્રે કરવાનું છે કે જે હાર્વેસ્ટિંગની પહેલા કે કેટલા મહિના આપણે હાર્વેસ્ટિંગ બાકી છે તો આ સ્પ્રે કરી શકાય. અને આ સ્પ્રે નો જો આપણે રેસિડ્યુ ના કાઢી શકતા તો એ સ્પ્રે આપણે ના કરીએ, એ કેમિકલ નો સ્પ્રે ના કરવો જોઈએ. એ જ રીતે આપણે જો વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીએ તો આપણે બજારનું જે ડિમાન્ડ છે રેસિડ્યુ પ્રોડક્શન એ જ કરી શકાય. આટલો જે બેઝિક ગાઈડલાઈન આ જે બેઝિક બેઝિક વસ્તુ હતી હું આપણા વેબિનારમાં કવરઅપ કરવાની ટ્રાય કરી છે. અને એટલા માટે સૌ ખેડૂતોનો હું જે આ વેબિનારમાં બધાએ જે ભાગ લીધો એ ભાઈ આ વ્યવસ્થિત એ કર્યું એમને હું બધા ખેડૂતોનો આભાર માનવા માંગુ છું. અને છેલ્લે ખેડૂત મિત્રો કે અત્યારે બધા જણ ખબર છે આપણે કે કોરોનાના લીધે બધા કંઈક ના કંઈક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એમાં આપણે જોઈએ શકીએ છીએ કે આપણે ખેડૂતોએ પ્રોડક્શન તો લીધા પણ જ્યારે માર્કેટની વાત આવે છે તો માર્કેટની આમના બહુ ડાઉન ચાલે છે. કેમ કે એક્સપોર્ટ ઓછું થઈ ગયું છે કાં તો પછી આપણું અહીંયા આગળ લોકલ કન્ઝમ્પશન ઓછું છે. પણ એક વસ્તુ છે ખેડૂત મિત્રો કે આવી ટાઈમે આપણે મને મુકેશજી જે આપણા એ કરા સંગીતકાર એમનું એક ગીત છે જિંદગી કી યહી રીતે હાર કે બાદી જીતે, કે અત્યારે આપણને ખબર છે કે અત્યારે આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ આપણને ખબર છે કે આવતું વર્ષ જે કરવું એ આપણા માટે સારામાં સારું રહી શકે છે. એના માટે આપણે હારવાનું નથી અને જે બી આપણી ખેતી છે એનામાં પ્રોપર રીતે આપણે જે મેનેજમેન્ટ કરવાનું છે એ કરતા રહીશું તો સારામાં સારું ઉત્પાદન લઈ શકીશું. Water is life. We all need clean water to live, to grow crops, to thrive. But there just isn't enough water or land to feed our hungry world. Unless we change the way we grow food,
That's why millions of farmers are turning to Jane. Jane is totally integrated, totally innovative. Farmers helping farmers. The company logo reflects our holistic cycle of shared values. The sun, source of free renewable energy. Enhanced crops, thanks to tissue culture plants and improved inputs. Water, used sparingly and intelligently. The land, protected and used wisely to deliver more. Jane has become a worldwide force in irrigation technology, the agri-value chain, and green energy solutions. Headquartered in Jalgaon, India, in just two generations, the company that started with 7,000 rupees has become a billion-dollar organization, the world leader in agro-technology. Jane starts with detailed 3D designs and provides the widest range of irrigation products and solutions. In this remote part of the world, where there is no electricity, Jane's solar-powered pumps provide on-demand irrigation through a variety of Jane pipes to irrigate the roots of plants produced in Jane's own fields and greenhouses. We pioneered the use of drip tapes for row crops with the innovative Chafin tape. Thanks to our micro-irrigation systems and close work with farmers, we help them grow better produce that sells for more. We have even created a breakthrough technique to grow rice with drip irrigation. The result? Better yields and better quality. Israel is known for bringing advanced irrigation to the world, and Nandan Jane led the way with integral drip line and sprinklers. Jane, total integration, total technological innovation, whether you farm 1 or 100,000 acres. No one offers a greater variety of products than Jane. On 5 continents, Jane is transforming the lives of farmers. Millions of farmers, 10,500 associates, more than 1,000 agro-specialists, 30 production plants, sales in 116 countries, 7,000 dealers and distributors, global leaders in micro-irrigation, mangrove processing, tissue culture plantlets, pioneers in solar agri-pumping, producing 40,000 kilometers of drip tube every day, with annual revenues exceeding $1 billion and revenue growth of 1,400% in just 10 years. Why is Jane different? We are a global company that built our business on results, trust, constant innovation and total integration. We are financially strong, enjoying steady, sustainable growth. We believe that you need to leave the world a better place than you found it. We believe in sustainability. We invest heavily in our people, our partners, and critically, our farmers. Food and energy security is tied to water security. But with today's technology, no one should ever go hungry. And every farmer, no matter how small or large, can produce more crop per drop. There is no need to fight wars over water, because if used wisely, we can make it last. Water is life, and at Jane, we are dedicated to improving life everywhere for everyone, now and in the future.